સ્વરૂપો બિરાજમાન જ રહે એવી નમ્ર પ્રાર્થના છે. વર્ષો પછી આ 3 ઓક્ટોબર અને આ ઉત્સવ એ જ દિવસે ઉજવાય એવી આજની તક ખૂબ સુમેળ કરાવે છે. એ સુમેળના સંગમ સાથે એક વિશિષ્ટ સ્મૃતિ સંકળાયેલી છે કે પદુબેનનો 51મો સ્વરૂપાનુભૂતિ દિન અને પરિતોષમાંથી પ્રભુતામાં 51 નંબરની રૂમમાં પદુબેન રહેવા માટે પધાર્યા પ્રભાતમાં. તો એવો સુવર્ણ સૂરજ ઉગ્યો પ્રભાતમાં કે આજના આ કાર્યક્રમમાં પદુબેને ગુરુહરિ પપ્પાજી મહારાજને આપણે શું પ્રાર્થના કરવી એ કહેવું પણ ન પડ્યું.
પણ જે એમને કરાવવું છે એ જ પ્રાર્થનાથી એમણે હાર અર્પણ કરી દીધો. તો હવે સમગ્ર જ્યોત તરફથી આપણે પદુબેનને હાર અર્પણ કરીશું. એ હાર અર્પણ માટે પ એટલે પપ્પાજીનો પ અને પાછળો પણ થાય અને પાછળ વન લગાડીએ એટલે 51 પણ થાય એવું એક નામ આપણી જ્યોતમાં છે કે જેનું નામ પવનબેન છે. અને પપ્પાજીના આ કાર્ય માટે 51 બહેનોનો સંકલ્પ હતો ભગવાન ભજે એનો. તો એ પણ દિવસ આજે છે કે 3 ઓક્ટોબરે બાપાએ કહ્યું હતું કે બહેનો ભગવાન ભજે તો શું ખોટું અને તમારો કયો સંકલ્પ છે, તો કે 51 બહેનો થાય. તો આજે 51નો સુમેળ થઈ રહ્યો છે. અને એ 51 બહેનોને કેવી કેવી સ્થિતિ કરાવવાની છે, તો પપ્પાજી કહેતા કે ચોથા માળે લિફ્ટવાળા મકાનમાં એ ચીચબંદરનું મંડળ નિર્દોષ બુદ્ધિનું કહેવાય. તો એવી નિર્દોષ બુદ્ધિ અમને જોઈએ છે. તો એવી નિર્દોષ બુદ્ધિના ચીચબંદરના ચોથા માળે રહેતા પૂજ્ય મંગળાબેન અને પવનબેન પદુબેનને આપણા સૌ તરફથી હાર અર્પણ કરશે. નિર્દોષ બુદ્ધિની યાચના સાથે 51 ભૂતમાં બેસવા માટે આપને આ 51માં સ્વરૂપાનુભૂતિ દીને હાર અર્પણ કરી છે. પવનનો વેગ તો આપણને પ્રાપ્તિ કરવી જેવી જ છે અને મંગલ પ્રાપ્તિ થાય એ હંમેશા ધીમે જ થાય. સમજ આપવી, ક્યારે આપવી, કેવી રીતે આપવી, એ બધા જ ગુણો પદુબેનમાં સમાયેલા છે. કેટલી વખત પપ્પાજીના સાનિધ્યમાં સભા લાંબી ચલાવી હોય, પપ્પાજીને આરામ આપવો હોય, તો પદુબેન એ પળને સમજી જાય અને એમની વાણીનો પ્રવાહ વહેતો જ રાખે. એમાં એમને કંટાળો પણ નહીં, એમાં સમજે છે, સમજનારા સાચું સમજશે, શું કરશે કોઈ વિચાર જ નહીં. મારી ભક્તિ છે, મારે વાત કરવાની અને પપ્પાજીને અને સ્વરૂપોને જે જોઈએ છે સેવા કરવાની. પપ્પાજીએ એમને કહ્યું હતું કે તારે બધાને અહીંયા આવે ત્યારે લાભ આપવો, તો એ લાભ આપી ન શકાય એટલે એમણે પુસ્તકો દ્વારા આપણને એ લાભ આપ્યો, સનાતન, કે તમને જોઈએ ત્યારે તમે એ વાંચી શકો. ને એ આજ્ઞા પપ્પાની છે, એ આજ્ઞાએ એમણે આપણને આ પુસ્તક આપ્યું. એવું વસુંધરાનું સૌભાગ્ય કે આપણે, આપણું સૌભાગ્ય, આપણે એક વસુંધરા છીએ અને આ દેહમાં આપણે જે મેળવવાનું છે એ પદ્મેને આપણને પ્રસાદ રૂપે આપ્યું છે, ટિફિન રૂપે આપ્યું છે. આ વખતની સ્મૃતિ ભેટ આપી છે. તો
આત્માનું ભાથું પણ અને જે કંઈ આ બધા સ્વરૂપો આપણને પહેરીએ ઓઢીએ ખાઈએ પીએ બધી રીતે આ જ કાર્ય કરે છે એવા બધું એને વચનરૂપી સ્મૃતિ એ આપણો આ સ્મૃતિ સૌરભનો એક મુખ્ય પોઈન્ટ દીદી આપ્યો છે આપણને કે આપણે વચનરૂપી મૂર્તિને હવે સંભાળતા થઈએ તો જે છેલ્લા શ્વાસ સુધી જે આદર્શ ભજન દીદીએ બનાવ્યું છે પપ્પા તમે થઈ ગયા અમારા અમે તમારી પરછાઈ બનીને જીવીએ તો વધુબેને 2008 સાલમાં એટલી સરસ વાત કરી હતી પરછાઈ બનવાની કે પરછાઈ એટલે શું મને હાર પહેરાવો તો પરછાઈને પણ હાર પહેર્યો છે એવું દેખાય પણ મને જે એનું ગુલગુલ્યું થાય કે ઓહો મને આટલું બધું માન આપ્યું કે વખાણ કર્યા મારા પણ એ પરછાઈને ના હોય મને કોઈ ધક્કો મારે તો એ ધક્કો પરછાઈમાં દેખાય પણ એ પરછાઈને અનુભવ નથી કે મારું અપમાન થયું પણ મને અંતરમાં જો સ્પંદન થયું તો એ સ્પંદન મને થયું છે પણ આપણે પરછાઈ બનવું છે તો પરછાઈને શું હોય કેવા ભાવ હોય કેવો સંકલ્પ હોય એ પરછાઈનો ખરેખરો અર્થ પદ્મેને સમજાવ્યો ત્યારે આપણને અનુભવ થાય કે પદુબેન ખરેખર પપ્પાજીની પરછાઈ બનીને જીવે છે તો એવી ગૂઢ રહસ્ય પરછાઈનું એ એમણે સમજાવ્યું છે તો એમાંથી કંઈક અમે સમજીએ એવી પ્રાર્થના સાથે હવે આપણે સ્વાગત હાર અર્પણ કરીશું હા એ જે ભાવ છે એ પૂજ્ય હર્ષાબેન આપણને કહે છે પદુબેન બધાને હાર તો પહેરાવે પણ આપણા ભાવો અને આપણું જે મહાત્મ્ય હોય એમનું બધું તો બુદ્ધિ બધું એનાથી અલૌકિક ઉપર જ હોય એક કે હું જ્યારે જઉં ને તો સ્વરૂપો ઊભા થઈ જાય અને કે એવું મારે નથી જોઈતું કે હવે આટલા બધા સમય આપણે કરીએ છીએ અને આ સ્વરૂપોને તમે વિચાર તો કરો કે એ લોકો ઊભા થઈ જાય ને એવું મારે નથી જોઈતું એટલે કે એવો હાર બેન બનાવજો એવા હાર કે સ્વરૂપો બેઠા જ હોય અને એ હાર સુંદર લાગે એટલે આજે એ મહાત્મ્ય ભાવ પદુબેનનો સ્વીકારી અમે ખરેખર અંતરમાં એવું મહાત્મ્ય જે સમજે છે એવું અમને સમજ પડી જાય કે આવું મહાત્મ્ય બધાનું સમજવાનું છે એકલા સ્વરૂપોની સર્વમુક્તોનું એવું આજે સવારે એમણે કહ્યું હતું તો એવું અમે સમજતા થઈ જઈએ એવી પ્રાર્થના સાથે હવે હાર અર્પણ થશે પૂજ્ય સ્મૃતિબેન નિમુબેન ચપલા પરમ પૂજ્ય દીદીને પૂજ્ય સુશીબેન પૂજ્ય જસુબેનને મનીષાબેન અને પદુબેનને સ્વીટાબેન હાર અર્પણ કરશે
पूर्वी તો એને કંઈક મારું નામ રાખવાનું ફૂલનો હાર ન પણ આ તો અનાયા સે તો જ નામ આવી ગયું આમે એમને ભક્તિ માતા કે છે આની આગળ આપણે ઉજ્યો ત્યારે એક વખત એક દિવસ આપણે પ્રભુ દર્શન કર્યું અને એમનો લાભ લીધો બીજે દિવસે પદ્મરથમાં આપણે એમને સ્વાગતમાં નિહાળીને કર્યું હજુ સાચો સુવર્ણ પર્વ ભવ્ય રીતે ના ઉજવાય ત્યાં સુધી આ સુવર્ણ વર્ષની સૌરભ ચાલુ રહેશે તો આ મહાત્મ્ય દર્શનમાં સુવર્ણ લાભ સૌ પ્રથમ તરુબેનને પ્રાર્થના કરું કે આપ મહાત્મ્ય દર્શનમાં લાભ આપો સ્વામી મહારાજની જય ગુરુ હરિ પપ્પાજી મહારાજની જય પપ્પાજી સુતી સૌરભ ઉત્સવની જય 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 ગુણાતીત ગરિમા પર્વની જય પદુબેન સાક્ષાત્કાર દિનની જય 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 પદુબેન એટલે પદુબેન પહેલી તો એ જ પ્રાર્થના કરવી છે કે આ ચારેય સ્વરૂપો નિરામય અને બીજા બધા તારદેવના સ્વરૂપો અને બધા સ્વરૂપો એમની દ્રષ્ટિએ તો બધા સંબંધવાળા માત્ર પપ્પાના સ્વરૂપો એવી દ્રષ્ટિ અમારામાં આવી જાય અને વ્યાપકમાં તમારી જેમ શ્યામને જોતા થઈ જઈએ વચન એ જ પ્રવૃત્તિ વચન એ જ નિવૃત્તિ એ પદુબેનનું જીવન હર્ષાબેન મારી પાસે આવ્યા તો સોરી પહેલાં તો ના પડાઈ ગઈ હું તો અવળું મોટું સ્વરૂપના દેડકી શું વાત કરી શકવાની પછી મેં તરત જ હજી તો બહાર નીકળે અને તરત મેં કીધું કે હર્ષાબેન હું હા પાડું છું એટલે અંતરમાં થયું કે પદુબેન જે જીવન જીવ્યા છે બધામાં હા એકવાર દિલ્હી શિબિર હતી દિલ્હી શિબિરમાં પપ્પાજી જ્યારે અમદાવાદ આવ્યા હતા બાય પ્લેન તો પપ્પાજી એક બેન પાસે એવું બોલ્યા કે મારે તો બધુંને ત્યાં 32 વાનગીઓ જો ખાવી છે આ સમાચાર ઉડતા એમને મળી ગયા દિલ્હીથી ફ્લાઇટ આવતા એક જ કલાક થાય બન્યું એવું કે એક કલાક લેટ પડી અને આમણે તો બધી તૈયારી કરવા માંડી એમાં ગળી રોટલી બનાવી તો અનિતાબેન અહીંયા ફોન કરીને પૂછે કે શું શું કરવું કેવી રીતે કરવું બધું પપ્પાજી શું જમશે પણ પપ્પાજી આવ્યા ત્યારે બધી આઈટમો તૈયાર તો પપ્પાજી કે આટલું બધું બનાવી દીધું તે જે સ્વરૂપ પપ્પાજી સાથે હશે એમણે વાત કરી
કે પપ્પાજી તમે એમ કહ્યું હતું ને કે 32 આઈટમ મારે જમવી છે. પપ્પાજી જે રાજી થઈ ગયા પદુબેન ઉપર, કે પદુબેન એક સૂચન, સામાન્ય આપણે બુદ્ધિના લેવલથી માપદંડીથી જઈએ, જ્યારે આ તો યથાર્થ સ્વરૂપ નિષ્ઠા. હે પદુબેન, તમારા જેવી યથાર્થ સ્વરૂપ નિષ્ઠા આજે ખુલ્લે હાથે તમારો દિવસ છે, તો તમને અમને આપો. કેવી નિષ્ઠા મેં પકડીએ. એકવાર બ્રહ્મજ્યોતિ પર આપણે આનંદરામ કરવા ગયા હઈશું, તો એકાદશી હતી, પપ્પાજી પધાર્યા અને ઓલી આપણે બોયા કહી ને એક આત્રી બધા નાસ્તામાં જમતા હતા, તો પપ્પાજી એટલું બોલ્યા કે કાતરી જ ખાશો, પદુબેન ત્યાં નજીકમાં હશે. એમણે સાંભળ્યું, બે ત્રણ બહેનોને લઈને ગાડી લઈને જોતમાં આવી ગયા. ગરમ ગરમ બટેટાવાળા બધી બહેનોને આવી રહે એટલા બનાવડાવ્યા, બન્યા પોતે મંડી પડ્યા કરવા માટે, અને પપ્પાજીને આવીને ધર્યા. પપ્પાજી જે રાજી થઈ ગયા રાજી થઈ ગયા. થાય કેટલું બધું માર્વેલસ જીવન કહેવાય કે આવું સ્વરૂપ પપ્પાજી આ બધા સ્વરૂપોને લઈને આ પધાર્યા અક્ષરધામથી, છેક અક્ષરધામથી, અને આટલા બધા અજોડ ને અદ્વિતીય સ્વરૂપો જે આપણને ટચિંગ માર્ગદર્શન આપે છે કે આપણે કેવું આપણા ગુરુ પાસે જીવવું જોઈએ. દેવીબેનમાંથી એક સૂચન આવે કે કોઈ નાની બેનમાંથી સૂચન આવે, તો પણ એટલા જ ભાવથી, એટલા જ પ્રેમથી સ્વીકારે. આપણે ઘણી બધી વાર દર્શન કર્યું છે કે બધા જમી લીધું હોય ને કોઈ ગ્રુપ તરફથી બધું આયોજન હોય, પણ એમની બહેનોને જે અણસાર કરી દે કે આ બધું આપણું નથી, આપણે જ કરવાનું હોય ને, અને બધી બહેનો આવી જાય સેવામાં, અને જે મંડી પડે, ઓહો હો હો હો, આ મહાત્મયનો મેરામણ. ખરેખર આવા દિવસો ઉજવીને પપ્પાજી અને આ સ્વરૂપો આપણને મહાત્મય સમજાવે છે કે કેવી પ્રકારનું, કેટલી મહાત્મયની પરાકાષ્ઠા હોય. કે એક સૂચન આવ્યું, એક વચન આવ્યું અને જીલ્યું જ છે. એમને કીધું કે તારે સાઈબાગ રહેવાનું, નો બચાવ, નો પ્રસ્તાવ. એકવાર એની બહેનોને, એના બહેનો માટે પૂછ્યું, તો બધુબેન કે જે મને અહીંયા મોકલે છે એ જ પપ્પાજી બધું સંભાળ લેવાના છે ને, એટલે ટોટલી સમર્પિત પપ્પાજીને, દેવીબેનને, સ્વરૂપોને જે આવ્યું એ વચન પાળ્યું જ. કેટલી બધી જબરજસ્ત વાત થોડા દિવસ પહેલાં દીદીએ વાત કરી હતી અહીંયા આગળ, કે એ જે હોલમાં જે સભા હતી અને પદુબેનને મંડળે બધાએ હાર મોકલ્યો હતો અહીંયાથી, પપ્પાજીએ જે વચન માગ્યું કે 5 મિનિટની અંદર તમે મૂંઝવણ વિક્ષેપ અભાવમાંથી પાછા વળી જવાના હો, તો જ હું આ હાર પહેરું, બધાએ હા પાડી. દિલની સચ્ચાઈ ભરી જીવન, આમણે તો વચન સાંભળ્યું અને પાડ્યું ત્યાં બેઠા, સાઈબાગ બેઠા બેઠા. અને એ સારધાર પાડ્યું કેવું, કે આવન જાવન રહ્યું જ નહીં, એમને તો મૂર્તિમાંથી આવન જાવન છે જ નહીં, આજ પદોળીને ત્યારથી મનાઈ ગયા, માન્યા ને પામ્યા અને કાર્ય કરંતા થઈ ગયા, આ એમનું જીવન. એટલે આપણને થાય કે કેવા કેવા સ્વરૂપોના સાનિધ્ય આપણે બધા બેઠા છે, કેટલા નસીબવંત આપણે બધા કહેવાઈએ. એક જોઈએ છે પ્રભુ કે ના સિવાય કોઈ પણ વિષયોમાં, વિષયના ઢગલા થઈ છતાંય તે આપણે એમાં મન ન લોભાય અને મન એમાં જાય નહીં, એવું જીવન આ સ્વરૂપોએ જીવી બતાવ્યું છે. આવે ને જાય, આવે ને જાય, એના ટાઈમે બધું થયા કરે, પણ
ટસ કે મસ નહીં, સેમાંથી? મૂર્તિમાંથી, મૂર્તિમાં જ. જળઉતર જળઉતર ની રીતનું એમનું જીવન. આ બધા સ્વરૂપો એવા છે. એટલે ખરેખર એમણે મુંબઈથી મેસેજ મોકલેલો કે તમે બધા એમની બહેનોને, એટલે આપણે બધા આવી ગયા એમાં, કે ત્રીસેય સ્વરૂપો તમે એવા જ મોટા માનજો, દેવી બહેનના જ સ્વરૂપો માનજો તો ખરેખર. હા, સાચું છે ને, મને યાદ રહ્યું છે. અને ભાથું ઘેરે બેઠા એટલું બધું ભાથું જતન કરીને આપ્યું છે આપણને, કે એ ખાલી હાથમાં પકડીએ ને તો એની, એના વાઇબ્રેશન્સ એટલા બધા ટચિંગ છે, તો વાંચવાની તો ક્યાં વાત રહી. એ હાલતું ચાલતું શાસ્ત્ર છે, એમાં આપણે ખરેખર હાલતું ચાલતું શાસ્ત્ર બની જઈએ. કે આવું મહાત્મય જબરજસ્ત બધુંબેન, તો એવર રેડી બધી વાતમાં. એમના માટે ટાઈમિંગ્સ માગવા પડે એવું કશું જ નહીં. આપણા બધા સ્વરૂપો એવા છે, જઈને ઊભા રહીએ એટલે એવર રેડી, એવર રેડી. આહા, આપણા નસીબ કેટલા બધા, કે આખો સમાજ જે લાભ લે એને બદલે આપણને આટલા, ને કેટલા આપણે બધા વાલ સોયા કહેવાય મારી બહેનો. એટલે આપણે એમનો લાભ લઈ લઈએ, એમના વાઇબ્રેશન્સ આપણે મેળવી લઈએ, પ્રાપ્તિ કરી લઈએ. કેવી જબરજસ્ત સ્થાનમાં આપણે રહીએ છીએ, કેવા જબરજસ્ત પપ્પાજી ભવ્યાથી ભવ્ય આપણને મળ્યા છે, અને એમણે આપણો સ્વીકાર કર્યો છે. એટલે આ પપ્પાજી, આ સ્વરૂપો જેવા તેવા નથી. રિયલી નસીબ જો કે આપણે બધા ફાવી ગયા છીએ. પપ્પાજીને પ્રાર્થના, સ્વરૂપોને પ્રાર્થના, પદુબેનને તો આજના દિવસે સ્પેશિયલ પ્રાર્થના. આ ડેકોરેશન જોઈને એમ થાય કે કેટલું સુંદર છે, એવું અમને જોઈને તમને એવું થવું જોઈએ ને થાય કે કેટલું સુંદર સરસ જીવન જીવે છે, કેવું નીરવ જીવન જીવે છે, કેવું પ્રભુતિસભર જીવન જીવે છે. એવા અમે બધા થઈ જઈએ. અમે બધા તમારા ભૂલકા છીએ, જેવા તેવા તોય તમારા માથે પડેલા છીએ, કે જે પોતે પણ છીએ તમારા છીએ. એટલે અમને તમારા ગણીને ની તડક કહેજો. છૂટ છે તમને, સભામાં જ કહી દીધું છૂટ છે. એટલે અમારું કાંઈ ચલાવી નહીં લેતા. તમને તો અહીંયા આવે ને પદુબેન, એટલે હું કહું કે ટેક્સ ભર્યો નથી, જવાનું નથી આજે. પણ એમની તબિયત જ એવી હોય ને, એટલે આપણે બહુ આગ્રહ ન કરી શકીએ. એટલે એવી બીમારી નથી જોઈતી અમને. તમારો લાભ લેવો છે ને, અમારું જીવન એવું બની જાય કે પપ્પાજી તમને જોતા હતા અને હરખાતા હતા, એમ અમારા સ્વરૂપો પપ્પાજી બધા અમને જોઈને હરખાય, આનંદે, અને એમનું જેવું છે એવું સ્વરૂપ ઓળખાઈ જાય, કે કોરા ન રહી જઈએ. અમે બધાએ પપ્પાજીને જેવા જેવા ઓળખી લઈએ અને માણી લઈએ અને પ્રાપ્તિ કરી લઈએ. એ જ આપના ચરણોમાં, પપ્પાજીના ચરણોમાં, સ્વરૂપોના ચરણોમાં પ્રાર્થના. સિજાન સ્વામી આ મોટા સ્વરૂપ પાસે કૂદકા કોને કહેવાય એ પણ જાણ્યું, અને હજુ શું કયા જ કરું એવી પણ સરવાણી એમની જોઈ. ખૂબ ધન્યવાદ. હવે પૂજ્ય હરણાબેન સુવર્ણ સ્મૃતિ લાભ આપશે. હરણાબેન તમે પેલા. હર્ષાબેન આવ્યા મારી પાસે. મને કે પદુબેનની કંઈક ફાઇન સ્મૃતિ છે. મેં કહું હા, મને તો જ્યાં ચાન્સ મળે માત્મ્ય ગાવાનો તો મને થાય બીજું કઈ નથી આવડતું. ચોક્કસ ચોક્કસ, આપણે જે એમની કથા વાર્તા સાંભળીએ પણ સ્મૃતિ જ કહેવાય ને. અને બહુ એક સારા નસીબ કે પદુબેન પરિતોષમાં રહેતા હતા ત્યારે રેગ્યુલર આમ જ્યારે પણ પધારે ત્યારે આમથી આમ પસાર થાય, વચ્ચે આપણી રૂમ આવે, અને રૂમ વચ્ચે આવે એટલે નહીં પણ ટાઈમ જોઈને એને ખબર પડે કે અત્યારે કુસુમબેન જાગતા હશે તો સ્પેશિયલ આવીને પણ જય સ્વામિનારાયણ કરવા આવે. એ પોતે સવારે જો જતા હોય હિનાની રૂમમાં કે એમ કંઈક તો ડોક્યું ના કરે કે ના ના સુતા હશે, આરામમાં હશે, આરામમાં હશે. એટલે એટલું બધું માત્મ્ય એ આપણને મળ્યું.
બાકી પદુબેનના સાનિધ્યમાં તો બહુ નાના હતા ત્યારથી પદુબેને બહુ લાભ આપ્યો છે. પદુબેનને પપ્પાજીએ સ્મૃતિ આપી, આજ પદુડી મારા એ નસીબ સારા કે પપ્પાજી બનવાનું ભાગ્ય તો મળ્યું, પણ એમણે મને પપ્પાજી માનીને રેગ્યુલર આ ભગવા કપડામાં પણ ક્યાંય પણ મળીએ ને, એટલે એ કે એ પેલા હું કહું આજ પદુડી. અને ગઈકાલે જ અહીંયા આગળ આ જગ્યાએ પ્રસાદ આપતા હતા, સ્મૃતિ પેટ આપતા હતા, તો એમણે સામેથી મને કીધું આજ પદોડી જગ્યા બદલાઈ ગયું. એટલે બસ આવીને આવી સ્મૃતિમાં રહેવું છે, આવીને આવી સ્મૃતિમાં રહેવું છે. બહુ જ નસીબદાર છીએ કે આવા સ્વરૂપો. હું પેલા પદુબેનને કહેતી, પપ્પાજીને કહેતી હું પેલા કે પપ્પા નેતિ નેતિ મહિમા તારો કેમ કહેવું પડે વારે વારે, તમારું એવું કેવું કે અમારે બોલવું પડે, આ પપ્પા મહિમા બહુ છે. પદુબેન 5 મિનિટમાં પાછા આવો, મૂંઝવણની છે પ્રભાવમાંથી 2 મિનિટમાં પાછા આવો. એટલે હું પદુબેનને કહું, પદુબેન તમે તો મૂંઝવણ વિક્ષેપ અભાવમાં નથી ટક્યા, વાત નથી સાંભળી કે પ્રસંગ નથી એવા કે ટક્યા હોય ને પરાણે કો કે બહાર કાઢ્યા હોય કેવું, પણ મેં કહ્યું તમે જ્યારે કથા વાર્તા કરવા બેસો છો ને ત્યારે અમારી ઝીણી ઝીણી બધી કોતરણીની જે બધી વાતો હોય ને બધી તમને ખબર પડે, તો તમને સાધનામાં કોઈ દિવસ નથી કંઈ દેખાયું. અત્યારના જો પદુબેન વાત કરશે ને, આપણે જોજો ખૂણે ખાચરે ક્યાંક બેઠાઈશું ને આપણે વાત કરશું જ, બોલી આમ કર્યું બોલતી નહીં હોય કોઈને નહીં કહેતી, આ એને એકે એક વસ્તુની ખબર છે પણ એમણે નથી કર્યું. તો હવે પદુબેન આજે મારી આગળ તો હમણાં વકીલ સાહેબ બેઠા હતા, બધા વતી એમણે કહી દીધું તરુબેને કે અમને બધાની વચ્ચે અમે કહીએ છીએ કાંઈ બી કેવું હોય કહી જ દેજો કહી જ દેજો, શાંતિથી કહેજો બાપા, હજી અમે તો ભલા છીએ નાના છીએ, કરવું છે કરવું છે. તમે જે મૂર્તિમાં રહ્યા એ જ મૂર્તિ અમને મળી છે, એ જ મૂર્તિએ અમને અનંત મૂર્તિઓ આપી છે, અને એ જ મૂર્તિએ અમને બધાને ભેગા રાખીને કોથળામાં ભરી અને અમને ઘડી રહ્યા છે. એટલે થોડું થોડું કાંઈક કાંઈક તો થાય છે તો ખરું જ, પણ હવે ખરેખર પપ્પાનો મહિમા સમજવાનો, મહાત્મ્ય સમજવાનો, અને પપ્પાજીને જેવા જોઈએ છીએ એવા આપણે વર્તવાનો હવે વારો આવ્યો છે. તો હવે એમાં ચૂક ના કરીએ. તમે ખરેખર ત્યાં રહીને આ 32 ભોજનની વાત કરીને, બહુ અઘરું છે 2 કલાકમાં 32 વાનગી બનાવવી, અને આપણે તો પપ્પાજીને તો ખરેખર શાહીબાગ તો પપ્પાજીનું બહુ એટલે બહુ પ્રિય સ્થાન હતું, જેવું ગોંડલ હતું એવું પપ્પાજીનું શાહીબાગનું સ્થાન. એ શાહીબાગ આપણે અમદાવાદ જ્યારે પપ્પાજીના અસ્થિ વિસર્જનના કાર્યક્રમમાં હરિદ્વાર જતા હતા ત્યારે શાહીબાગ અમદાવાદ ગયા, આપણે બધા આખો ફાલ ગયો, અને કંઈક ટ્રેનની કંઈક આપણને કંઈક ગેરસમજ થઈ કે શું એ પપ્પાનું કરવું, કે આપણે બધા જ એક સાથે આપણે હરિદ્વાર નહીં પણ શાહીબાગમાં ભેગા થયા, અને આપણને કેવું સરસ સ્વાગત કર્યું આપણું. પદુબેન તો ત્યારે અહીંયા હતા, પદુબેનનું ગ્રુપ એ દિવસે આપણી સાથે એ વખતમાં નહોતું, એ લોકો બીજી બેચમાં હતા, પદુબેન અહીંયા હતા, પદુબેન તાબડતોબ ત્યાં પધાર્યા અને બધું આપણું જમવાનું ને બધું આયોજન કરી દીધું. એ પદુબેન કેટલા બધા સમર્થ છે. અને પપ્પાજી જ્યારે પણ અમદાવાદ જાય શાહીબાગ પધારે પધારે ને પધારે, કાર્યક્રમ હોય કે ના હોય તોય, અને પપ્પાજી અસ્થિ વિસર્જન પહેલાં એ કુંભ આપણે લઈને શાહીબાગ રૂમે રૂમે પધરામણી કરી પપ્પાજીએ. પપ્પાજી ખરેખર પ્રત્યક્ષ છે, અને જેના દાસ થઈને જીવે છે એના દાસ થઈને પપ્પાજી જીવે જ છે. આજે પદુબેન ક્યારેય નહીં કહી શકે કે હું કંઈ કહું ને પપ્પા નથી માનતા, આ સ્વરૂપો ક્યારેય નહીં કહી શકે કે અમે કંઈ કહીએ ને નથી માનતા, પણ આપણને હળવે હળવે લેવા માટે આપણે એ કહીએ ને આપણે ન કરીએ ત્યાં મૂકી દે છે. એટલે હવે હળવે હળવે કીધું ખરું, પણ હવે અમે તમને સાથ આપીએ એવા અમને બનાવજો, અને તમે તો પપ્પાજીને દાસ બનાવીને તમે સૌના દાસ બન્યા છો, અમને તો દાસ શું બનવું એ નથી ખબર, પણ અમે ખાલી જ્યાં અમારે કંઈક મૂકવું
મૂકવાનું આવે ત્યાં અમે મૂકીએ અને અમે પપ્પાજીને રાજી કરી લઈએ એવા આજના શુભ પર્વે તમે એવા આશીર્વાદ આપજો. આ સુવર્ણ દિવસ છે, આપણે તો એક ગુલાબની વાડીમાં બિરાજમાન હોઈએ, એટલું સરસ બાગ બનાવ્યો છે, બસ એક પણ કાંટો નથી આમાં, એમ અમે પણ કાંટા રહીતના થઈ અને અમે તમારી સુવાસ બની રહીએ એવા આશીર્વાદ આપજો. એ જ બધા જ સ્વરૂપોને પ્રાર્થના. હરદ્વારની સુંદર સ્મૃતિ રૂમે રૂમે પપ્પાજી ફર્યા એ સ્મૃતિ કરાવી, ખૂબ ખૂબ ધન્યવાદ હરનાબેનને. હવે રુજુબેન સુવર્ણ સ્મૃતિ લાભ આપશે. શીતલબેન હાર અર્પણ કરવા માટે તૈયાર રહે. સજાનંદ સ્વામી મહારાજની છે, પ્રત્યક્ષ ગુરુ હરિ પપ્પાજી મહારાજની છે. આગળ હરનાબેન અને તરુબેને કીધું એમ, જ્યારે પણ બધુબેન જ્યોતમાં પધારતા ત્યારે આપણને એમને એવું કીધું હતું કે તમે દર મહિને અહીંયા આવો ત્યારે એક વખત તો જ્યોતમાં સભા કરવાની અને અમને લાભ આપવાનો. અહીંયા તો એ લાભ આપે અને અમે પણ એમને કહી રાખ્યું હતું કે પ્રસન્ન ગ્રુપની દર મહિને એક સભા થાય છે, તો તમે જ્યારે પણ અહીંયા પધારો ને ત્યારે તમારે અમારી સ્પેશિયલ સભા કરવાની. તો એમણે સામે એવું કીધું કે સભા નહીં પણ ગોષ્ઠી. એ કાયમ અમારી સભાનું નામ ગોષ્ઠી રાખતા અને અમારા જે પાછળ અમે જે આવેલા સાધકો છીએ પ્રસન્ન શતાબ્દી ગ્રુપના બહેનો, એની સાથે એ એટલા મર્જ થઈને વાતો કરે કે એમની સાથે અમને કોઈ અંતરાય નથી, આમ સંકોચ નથી થતો કે અમારે એમની સાથે શું વાત કરવી એમ. એટલે એ કથાના ભાગરૂપે નહીં પણ એ અમારે ટુકડીમાં રૂમમાં કે જ્યોતમાં શું પ્રસંગ બને છે એ પ્રેક્ટિકલ પૂછે અને એ પ્રેક્ટિકલ વાત કરે કે આજે આમ બન્યું ત્યારે આ થાય છે, ત્યારે એ અમને પ્રેક્ટિકલ એવી રીતે સમજાવે ને કે અમને તરત ગેડ બેસી જાય અને અમારી સાધનામાં પરાણે પાછા વળવું પડે એ શબ્દ ના આવે. તો હમણાં જ એમનો આગળ જ્યારે સમય થયો ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો હશે, પછી એમણે અમને રૂમમાં રાજીવ રૂપે બોલાવ્યા અને બેસાડ્યા, સ્મૃતિ ભેટ આપી. પછી અમે કીધું કે તમે 2 મિનિટ તો આશીર્વાદ આપો. ત્યારે એમણે એ વાત કરી હતી કે તમે લોકો સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવિષ્ય છો અને સાથે સાથે અમારા જ્યોતનું પણ ભવિષ્ય છો, તો તમારે જેટલી સેવા થાય એટલી તમારે કરવાની છે અને તમે અમારા જ્યોતના એવા રત્ન છો કે પપ્પાજી તમને એક કોથળામાં ભરી ઉપરથી ગાંઠ મારીને એવા હલાવશે કે એમને જોઈએ એવા જ્યાં સુધી નહીં કઢાઈ રહ્યો ને ત્યાં સુધી ઉપરનું મોઢું ખોલશે નહીં. અને કે કોથળો એટલે જ્યાં તમને લોકોને ભેગા કરીને સેવા આપશે અને તમારા સ્વભાવ પ્રકૃતિ જ્યાં અથડાશે એ કોથળો છે. તો સાથે બધા બહેનો હતા ને એમાંથી એક બહેને કીધું કે પદુબેન તમે કયો છો એ પણ જ્યારે ઘસાઈએ ને ત્યારે સહન ન થતા, બળ નથી, ઓછું પડે છે અમને, અમે નાનકડા માંગી એટલું પૂરું નથી પડતું. તો પદુબેન કે સેવા મારાથી હવે નથી થતી, સેવા તમારે કરવાની અને ભજન હું કરીશ, કે જેટલા પ્રસંગ પપ્પાજી મૂકશે ને અને એમાં તમને બળ આપવા માટેનું ભજન હું કરીશ અને સેવા તમારે કરવાની, એટલે કે મારી પણ સેવા થઈ જાય એમ. એટલે કે તમને બળ ઓછું પડે ને તો તમારે મને ફોન કરીને કહી દેવાનું કે પદુબેન બળ ઓછું પડે છે, જરા 2 માળા વધારે ફેરવો. એવી રીતે એમણે ત્યારે આજ્ઞા આપી હતી. અને હમણાં શતાબ્દી પર્વ અહીંયા પપ્પાજીનો પ્રાગટ્ય પર્વની સભા થઈ અને એ જે સ્વાગત થયું ને એમાં પદુબેન એટલા રાજી થઈ ગયા છે ને કે સોના પ્રસન્ન શતાબ્દી ગ્રુપને એમણે મંદિરમાં બોલાવ્યા, સાથે એમને પ્રસાદ આપ્યો. પણ એ પહેલાં એમણે સભામાં વાત કરી, પછી અહીંયા વાત કરી. એમાં કોઈ એક બહેને એવી પપ્પાજીની સ્મૃતિ કરાવી હશે કે પપ્પાજીને ભોજનમાં વાળ આવ્યો અને પપ્પાજીએ સાઈડમાં મૂકી દીધો અને એ સામે બેસેલા મુક્ત બધાએ કીધું હશે કે વાળ છે, તાર છે, કટકાનો દોરો છે. ત્યારે પપ્પાજીએ જે શીખ આપી હતી કે તમને જજ કરવાની સેવા કોણે સોંપી છે,
એટલે એ તો ખાલી પ્રસંગની જ વાત એ બેને કરી હશે, પણ પદુબેનની જ્યારે પ્રવચનમાં વારી આવી ત્યારે એમણે એટલું સરળતાથી એને સમજાવ્યું કે એ જ દિવસે જ્યારે અમે પ્રસાદ લેવા બેઠા ત્યારે એક અમારા જ પ્રસન્ન ગ્રુપમાંથી એક બેનની ડીશમાંથી વાળ નીકળ્યો, એ જ વખતે વાળ નીકળ્યો. એટલે એ બેન બિચારી કાંઈ જ બોલી નહીં, કારણ કે અમને અમારા લેવલમાં આવીને પદુબેન અમને એ વાત શીખવાડી હતી. તો એ બેને એ વાળ લઈને સાઈડમાં મૂકી દીધો અને મેં પણ જોયું કે એને એ વાળ આવ્યો. ન એ બેન બોલે ન અમે, પણ અમને વાત યાદ હતી ને તો અમને એટલું હસવું આવી ગયું કે આમાં અત્યારે આપણે શું કરવાનું. તો એ સાઈડમાં મૂકીને બાકીનું જે ભોજન હતું ને એ લઈ લીધું, પણ કાંઈ જ બોલ્યા નહીં. એટલે કે પદુબેન આપણને પ્લેવે મેથડમાં આપણા જેવા થઈને જે સમજાવે છે ને એટલી તરત કટ ગેડ બેસી જાય છે કે આપણને એવું લાગતું જ નથી કે એટલા મોટા સ્વરૂપ છે આપણા જેવા થઈ અને આપણને વાત સમજાવે છે. અને હમણાં 12 માર્ચ હતી ત્યારે લીલાબેનનું અહીંયા કીર્તન આરાધના હતી, આ બધા સ્ટેજ પર બેસીને કીર્તન આરાધના કરી હશે એ વખતે. તો પદુબેન એ વખતે કેટલા 2-3 કલાક બધા સ્વરૂપો બેઠા હશે. પછી દેવીબેન જ્યારે રૂમમાં જતા ત્યારે પરિતોષ લિફ્ટ રિપેર થતી હતી એટલે દેવીબેન 4 નંબરમાં રહેતા હતા. દેવીબેને જતા જતા ભારતીબેનને કીધું કે ભારતી પદુબેનને મેસેજ કર કે હમણાં જ જમીને એ નીચે મારી રૂમમાં આવી જાય. સેના માટે શું એ કશું પદુબેનને જણાવ્યું નહોતું. પછી રસ્તામાં જતા જતા દેવીબેન એવું કીધું કે મારે બહુ બધું હસવું છે, મારે બહુ બધો આનંદ કરવો છે. જ્યાં પદુ ને ભારતી ભેગા થાય ને ત્યાં આનંદ જ હોય, બીજું કાંઈ જ ના હોય. એટલે કે મારે આનંદ, હવે દેવીબેન ખુદ આનંદ સ્વરૂપ છે, એમનું એક દર્શન, એમનો કોઈ દ્રષ્ટિ, એમની ખાલી એક દ્રષ્ટિ પડે તો વ્યક્તિ આનંદમાં આવી જાય છે અને એને કોઈ માસે આનંદ કરવાની જરૂર ન પડે. પણ એમણે એવું લીલા ચરિત્ર કર્યું, આમ ગ્રહણ કર્યું તે દિવસે. પછી કે છે પદુને કહેજે કે હિનાને અને ઓલી કિન્નરી છે ને ઓલી સ્ટેજ પર ગાતી હતી એને લઈને આવે. અને ભારતીબેન એવું કીધું કે તું ફટાફટ જમી આવ, અને મને એવું કીધું કે તું આ ભારતીને જમવા લઈ જા, તારી સેવા પૂરી કરી, તારો મોબાઈલ લઈને રૂમમાં આવજે, ખાલી હાથે નહીં આવતી. અને હું તને જ્યાં કહું ને ઈશારો કરું ને ત્યાં ખૂણામાં આવીને બેસી જજે અને કન્ટિન્યુ વિડીયો પાડજે, 1 મિનિટ વિડીયો બંધ નહીં કરતી. એટલે મેં કહું હા દેવબેન. પછી પદુબેન આવી ગયા ને તો ફોન આવ્યો દેવીબેનનો ટુકડીમાં કે પદુ આવી ગઈ છે, તારી સેવા કેટલી બાકી છે. મેં કીધું દેવીબેન 1 મિનિટમાં આવું છું. આવીને તો મારી બાજુમાં જગ્યા રાખી હતી દેવીબેને અને કે હવે અહીંયા બેસી જા, અહીંયા ભારતી બેસશે ને અહીંયા પદુ બેસશે. અને પછી પદુબેનને પણ એમણે બોલાવ્યા હતા પદુબેનને આનંદ કરાવવા અને હસવા, એમને ખુદને હસવું હતું એટલે. પણ પદુબેન એક શબ્દ નથી બોલ્યા, નહીં કોઈ જોક્સ કહેવાના કે નહીં કોઈ સ્મૃતિની હસવાની વાત કરવાની, બધું જ કર્યું અને તો દેવીબેન એમણે પદુબેન પાસે હસવું હતું એ મને હસાવે એમ. પણ દેવીબેન ખુદ જ દેવીબેને એવી લીલા ગ્રહણ કરી કે એમણે પદુબેનનું અફૂરું મહિમા એટલો બધો ગાયો. એમણે હિનાબેનને એવું કીધું કે હિના તને ખબર છે 1000 જન્મે પણ તને આ પદુનો સમાગમ ના થયો હોત તો તું આ જ્યોતમાં ના હોત 1000 જન્મે. પછી હર્ષાબેને એવું કીધું કે હર્ષા આ ચરણાવીન છે એનો તને લાભ આ ધરા પર ન મળ્યો હોત જો પદુબેનની દ્રષ્ટિ તારી ઉપર ન પડી હોત. એટલે તું વિચાર કર કે આ પદુ કેવી છે એમ. અને એમણે જેટલા બેઠા હતા ને બધાને દેવીબેને એક એક બ્રહ્મસૂત્ર એ દિવસે આપી દીધું. પણ એ બ્રહ્મસૂત્ર આપવા માટે નિમિત્ત પદુબેનને બનાવ્યા. પદુબેન એક શબ્દ નથી બોલ્યા, પણ જે વ્યક્તિના ખાલી આગમનથી ફોનમાં પદુબેન શબ્દ સાંભળે એટલું જ જોઈને દેવીબેન એટલા આનંદમાં આવી જાય છે કે એને કહેવા ન જ જવું પડતું કે પદુબેનને કે દેવીબેન હું આવી રીતે જીવું છું કે મેં આટલું આટલું ભજન કરું છું, કાંઈ નહીં. પણ એમનું જીવન કેટલું સરસ હશે કે દેવીબેનને આફડું જ્યાં છે ત્યાં એમને સંતોષ છે, શાંતિ છે અને એની ઉપર ખુશ છે. એનું ખાલી નામ આવે ને ફોનમાં પદુબેન તો લીધા પહેલાં જ એટલા ખુશ થઈ જાય, ફોન છાતીએ મૂકીને મારી પદુનો ફોન, મારી પદુનો ફોન, એટલા બધા એ રાજી થઈ જાય છે. તો મને એમ થાય કે એમનું વર્તન જ કેવું છે કે દેવીબેન આટલા બધા રાજી છે. દૂર રહીને પણ એમણે દેવીબેન આટલી સારી રીતે રાજી કરી લીધા છે. અને એમણે અમારા ગ્રુપને એવી આજ્ઞા કરી હતી કે તમને જે સેવા સોંપે ને આ ડાન્સ કરવાની એ તમે એટલી ભગવાન રાખીને કરજો કે આ ગુરુ, આ બધા ગુરુઓ છતી દેહે તમારી ઉપર રાજી થઈ જાય. તો આ વખતે 2 જ દિવસ એક જ અઠવાડિયામાં અમારા ગ્રુપને 3 ડાન્સ હતા. તો પણ બહેનોએ એમની આજ્ઞા પાડી અને એ 3 ડાન્સ કર્યા. બપોરે 2 વાગ્યા સુધી ટુકડી કરે, 2 થી 5 પ્રેક્ટિસ કરે,
पांच वगे टुकड़ी में जाए आठ थी बार पाछू प्रेक्टिस करे छता पण ई बधी बहनों पद्दू बहने कीधु छे के गुरुओ राजी थशे एम करी अने एमां डांस में भाग लीधो तो आफोड़ो दीदी देवी बेन छता हमणा पर्व जे पप्पाजीनो उज्यो एना पछी एटला राजी थई गया छे के ए मूर्ति बधी बहनों ने अंतर में एटली छवाई गई छे के बस आ रीते जो गुरुओ राजी थता होय तो अमारो स्वभाव आमां मुकातो होय तो अमे सरळताथी मूकी दी एटले एमणे कीधु छे के पाछळ माळा हुं करीश अने पग तमे चलावजो एटले पप्पाजीए कीधु छे के संघवी फेमिली एटले निर्दोष बुद्धिनो ना राजा तो बस अमारा प्रसन्न शताब्दी ग्रुपनी बहनोमां एटली आवडत छे एटली बुद्धि छे तनतोड सेवा करे छे एमां काई जोता नथी पण बस ए अमारी बुद्धिने अमे निर्दोष बनावी एवा माळा भजन तमे करो ई ज प्रार्थना सच्चानंद स्वामी આજે રહસ્ય ખુલ્યું કે પ્રસન્ન શતાબ્દીને પાછળ કોનો ફોર્સ મળ્યો છે એમ કે માયાબેનને કહે છે કે આ સ્ટેજ રિપેર કરી દેજો પ્રસન્ન શતાબ્દી ગ્રુપની એક સ્મૃતિ દેવીબેને મન પર લઈ લીધી ને એ સેવા એમણે કરી લીધી ખૂબ સરસ રીતે રુજુબેને અંતરની જે કોન્ટેક્ટ છે પદુબેન સાથેનો અને એ અનુભવ દર્શન કરાવ્યું બે માળા વધુ કરવાની ના આવે એવા પણ પદુબેનના સ્વાભાવિક આફુડા આશીર્વાદ વરસી જાય એવી સેવા મુક્તો કરે છે ખૂબ ખૂબ ધન્યવાદ હવે મનીબેન વતી પૂજ્ય શીતલબેન પદુબેનને હાર અર્પણ કરશે ત્યારબાદ શીલાબેન એમ સુવર્ણ સ્મૃતિ લાભ આપશે ભજન બહુ ગમે છે અને એમના હાર વખતે જે ભજન બહુ ગાયું તરુબેને કીધું એમ મેં વર્ષાબેનને કીધું કે મારે લાભ આપવો છે અને મેં કીધું મેં તો સામેથી કીધું હતું અને એમ કીધું પહેલાં હું પ્રાર્થના કરીશ વર્ષાબેનને મેં એવું કીધું હતું એટલે પહેલાં તો હું પ્રાર્થના કરીશ શોભનાબેને મને શીખવાડ્યું છે કે ગુણ ગાવા એ ધર્મ છે ગુણ સાંભળવા સ્વધર્મ છે બીજાની માથાકૂટમાં પડવું એ અધર્મ છે એટલે હું ધર્મ અને સ્વધર્મ કર્યા કરું ક્યારેય અધર્મ ના કરું આપણા ગુરુ આપણને કઈ રીતે ના જોવું કોઈનું એ પણ શીખવાડે છે અને એવી આપણને ગેડ બેસાડી દે એવું એમનું એવા એવા વચનો પણ હોય છે એમ તો એવી પદુબેનની ચાર આજ્ઞાઓ છે એક તો સભામાં બેસીએ ત્યારે તાળીઓ પાડવી એ પણ એક સેવા છે પછી જીવન મંત્ર વાગે ત્યારે જીવન મંત્ર કરવાનો જો ના કરીએ તો એ પપ્પાજીનું અપમાન કર્યું કહેવાય અને કે સભામાં આપણે કંઈક કામ ના હોય ત્યાં સુધી સભામાંથી ઉઠવું નહીં
કઈ સેવા હોય તો જવાનું, બાકી સભામાં તમારે છેક સુધી બેસવાનું. તો એક વખત આવી રીતે સભા હતી, પદુબેન પણ ત્યારે આ સભામાં હાજર હતા. પછી સારંગીબેન ને હિનાબેન બટાકાવાળા બનાવતા હતા, એ મને ખબર હતી. સભાનો બેલ પડી ગયો હતો એટલે હું સભામાં આવીને બેઠી, પણ 15 મિનિટ થઈ ને એટલે આમ થયું કે હું જરા બટાકાવાળા બે ખાઈ આવું. પછી થોડી વાર થઈ ને તો બેસી રહી, તો મેં બહુ પ્રયત્ન કર્યો પણ હું બેસી રહી, પણ પછી તો ના રહેવાની તો જલ્દી જલ્દી ઊભી થઈ પાછળથી અને બે બટાકાવાળા ખાઈ પછી પાછી સભામાં આવી ગઈ. પછી બીજી વખત જ્યારે પદુબેન પધાર્યા ને ત્યારે મેં એમને વાત કરી, મેં કીધું પદુબેન મને તો ગરમ બટાકા ખાવાનું આવી તો બહુ મન થઈ ગયું હતું, તો કે તે મને કહી દીધું ને એટલે હવે ગમે એટલું ગરમ થશે ને તોય તને ખાવાનું મન નહીં થાય. અને પદુબેન એવું પણ કીધું કે આપણે સભામાં એમ છેક સુધી બેસવાનું અને કદાચ કંઈ ખાવાનું ખૂટી જાય તો સેવ મમરા તો હોય જ છે આપણે, પણ સેવ મમરા ખાવાનો વારો ક્યારેય નથી આવ્યો. ઉલટું ગરમ ગરમ ખાવા મળે છે, જ્યાં મોડા જઈએ ને સભા પૂરી થાય પછી લગભગ બધું ખૂટી ગયું હોય એટલે ફરી બધું નવું થતું હોય, પૂરી નવી થતી હોય ને ભજીયા નવા થતા હોય એટલે એ બધું ગરમ ગરમ ખાવા મળે એમ. પછી ચોથી આજ્ઞા પદુબેનની એવી છે, અરે ભૂલી ગઈ, ચોથી ચાર આજ્ઞા આપી છે એમને, જીવન મંત્ર કરવાનું જરાક ચિઠ્ઠીમાં વાંચી લો. ખાસ તો એમણે એવું કીધું છે કે ગુરુ ધ્યાન કરતા હોય, પૂજા કરતા હોય ત્યારે આપણે એમની રૂમમાં હટર પટર સેવા કરતા હોઈએ, એમને ડિસ્ટર્બ કરીએ તો એ ગુરુને કેવું અપમાન કહેવાય, કે છે તમે લોકો આવી રીતે કંઈ બી સેવા કરો તો એવા શાંતિથી કરવાની કે એમને ડિસ્ટર્બ ના થાય. એટલે આ ચાર આજ્ઞા પદુબેન આપી છે અને ખરેખર એ આજ્ઞાઓ એટલી બધી સહેલી છે કે આપણે કરી શકીએ અને એટલામાં આપણું કેટલું બધું ધોવાઈ જાય એમ. પછી બીજી વાત એ કરવાની હતી, હા પછી એક વખત છે ને તો પદુબેન જમી નહોતા શકતા ત્યાં, એટલે મેં સ્વપ્નાબેનને કીધું, મેં કીધું કે સ્વપ્નાબેન પદુબેન તો આપણને કેટલું બધું જમાડે, સાહીબાગ જઈએ અહીંયા હોઈએ. એક વખત તો સ્વપ્નાબેનનો 60મો ઉજવ્યો હતો ને ત્યારે જ્યોતમાં જ હતી પાણીપુરી, પણ બધા એમના ગ્રુપ પાસેથી એમણે બધા કાચના વાસણમાં એટલી બધી તૈયારી કરાવી રાખી અને આમ સ્વપ્નાબેનના ગ્રુપને જમાડ્યા હતા, એમણે આનંદ પરમ સાથે જમાડ્યા. તો મેં કીધું કે સ્વપ્નાબેન પદુબેન નથી ખાઈ શકતા તો તમે મને એવું કંઈક વસ્તુ આપો ને કે હું એક વસ્તુ બંધ કરું એમને સારું થાય ત્યાં સુધી. તો મને એમ કે મઠિયા કે એવું કંઈ સ્વપ્નાબેન કહેશે તો મને તો મારો પ્રિય શ્રીખંડ જ ના પાડી દીધી સ્વપ્નાબેન. એટલે મેં કીધું હા સ્વપ્નાને ચોક્કસ નહીં ખાવું, પદુબેન માટે કરવાનું છે ને એટલે હું નહીં ખાઉં એમ. પછી મને કીધું તું સ્વપ્નાબેન કે તું કોઈને કહીશ નહીં, પણ મારો પેલો ભડભડિયો સ્વભાવ ને એટલે મારાથી જરા કહેવાઈ ગયું બે ચાર બહેનોને, તો એ વાત પદુબેન સુધી ગઈ. તો પદુબેનને તો એટલું બધું દુઃખ થયું ને તો એમણે ત્યાંથી મારા માટે શ્રીખંડ મોકલ્યો, જાતે એની પર બધો મસાલો ને બધું કરી અને મારા માટે શ્રીખંડ મોકલ્યો. મને તો એટલું રડવું આવે, એટલું રડવું આવે, મેં તો સ્વપ્નાબેન આ શ્રીખંડ તો મારાથી ખવાશે જ નહીં, કારણ કે મને એમ જ થાય છે કે જ્યારે જમી શકશે ને ત્યારે જ હું ખાઈશ. એટલે સ્વપ્નાબેન કહે છે કે એવું નહીં કે તું નહીં ખાય ને તો એ ગુરુનો આદર કર્યો ના કહેવાય, કે તું ખાલી આટલો ચાખજે અને પછી તો ગુરુનો આદર કર્યો કહેવાય એમ. એટલે પછી મેં થોડો કેટલો ખાધો અને પછી જ્યારે પદુબેન અહીંયા પધાર્યા ને ત્યારે મેં એમને શ્રીખંડ જમાડ્યા અને પછી બે જણા એક વાટકીમાંથી શ્રીખંડ ખાધો. સજાનંદ સ્વામી મહારાજની જય. ખૂબ ખૂબ આનંદ, ખૂબ આનંદ કરાવ્યો. પદુબેન આનંદ સ્વરૂપ છે અને ગંભીર સ્વરૂપ છે, એનો આ દ્રષ્ટાંત અહીંયા જ આપણે માણી લીધું. ધન્યવાદ છે શોભનાબેનને, ધન્યવાદ છે પદુબેનને, ધન્યવાદ છે શીલાબેનને, અને ધન્યવાદ છે પપ્પાને કે એને ચોથી આજ્ઞા અને પાંચમી આજ્ઞા ભૂલાવી દીધી. એટલે હવે શોભનાબેનનું ધ્યાન અને અટર ફટરની એને ચિંતા નહીં, અને પદુબેનને હવે કાંઈ ખાવાનું નહીં થાય એવું બનશે નહીં. એટલે ખૂબ સરસ વાત કરી શીલાબેનને, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે ભજન સાંભળીશું. ભજનના શબ્દો છે,
परम संगे अखंड लीनता रचयिता छे कुसुमबेन पटेल। पाजी महाराज नीचे आ
वज्रानंद स्वामी महाराज जी जय गुरु हरि गोपा जी महाराज जी भगवान ने जे साक्षर लेखक पूज्य कुसुमबेने खूब सुंदर गुणातीत भाव में विचरता स्वरूपनु महात्म्य गायु અને આપણા સૌ માટે આવી અખંડ લીનતા રહેવી પ્રાર્થના કરી ધન્યવાદ કુસુમબેનને. હવે આવો જ લાભ માણનાર પૂજ્ય શારદાબેન માવતિયા સુવર્ણ લાભ આપશે. શારદાબેન માવતિયા. પપ્પાજી સુવર્ણ સાક્ષાત સુવર્ણ પપ્પાજી સ્મૃતિ ઉત્સવની જે તે ગરિમા પર્વની જે પદ્મ સુવર્ણ સાક્ષાત્કાર દિની છે. આટલા બધા સ્વરૂપોનો લાભ લીધો બેઠા બેઠા સાંભળતી હતી તેમથી કેવું આપણી કેવા સ્વરૂપોની પ્રાપ્તિ થઈ છે, કેવા સ્વરૂપો પપ્પાજીએ કેવા ગુરુઓ કેવા સમર્થ કેવા સર્વોપરી ગુરુઓની આપણને પ્રાપ્તિ કરાવી છે, કે કેવા ગુરુઓની ગોદમાં આપણને બેસાડ્યા છે. મારા અનુભવની વાત કરું તો એક વખત હું ગ્રુપનો હેડ હતી તો મારે ભાગે બે કલાકની સેવા આવી હતી. એ બે કલાકમાં બે બહેનો તો મેં ગોઠવી પણ એક હું હતી. એક બહેન ખૂટતી હતી મને તો મને થાય કે આ બહેનને કહું એટલે મેં એને કીધું કે બેન તમે જશો તો પપ્પાજીને આપણું કંઈ કાઢવાનું હોય આપણું અંદરનું શુદ્ધિકરણ કરવાનું હોય આપણને જે સેવા સોંપે એમાં આપણું શુદ્ધિકરણ હોય જ એટલે એમાંથી ના આવી તો મારા મગજમાં એનું અંદર ચાલે કે થોડીક મને હા પાડી હોત ને થોડીક હેલ્પ કરી હોત તો થોડીક હા પાડી હોત ને થોડીક હેલ્પ કરી હોત તો એવું 5-7 મિનિટ મારા મગજમાં ચાલ્યું. આ 5-7 મિનિટની અંદર એ અવાજ ગુરુને પહોંચી ગયો એટલે સેવકે મને રિંગ કરી કે પદુબેન બોલાવે છે. તો હું રૂમમાં ગઈ તો પદુબેન બેઠા હતા તો એમણે મને તરત જ એવું કીધું કે કેમ શું ચાલે છે, મજામાં છો, બરાબર છે. એટલે મેં મને જે થતું હતું એ મેં કહી દીધું કે ના મને આટલી મદદ મળી ના એકની મને મદદ ના મળી ને મારથી પહોંચી શકાય એવું નથી એટલે મને જરાક થોડુંક એવું મનમાં થઈ ગયું. તો પરમેનન્ટ બધા જ પ્રસંગમાં કામ આવે, બધા જ પ્રસંગે આપણે એપ્લાય કરી શકીએ એવું પરમેનન્ટ એક બ્રહ્મસૂત્ર મને આપી દીધું. એકદમ કડક અવાજમાં પહેલું જ વાક્ય બોલ્યા, આપણે શું છીએ કે આપણને બીજા મદદ કરે, કેમ પપ્પાજીની મદદ ના માગી, કેમ પપ્પાજીને ઉપાયભૂત ના કર્યા, કેમ પપ્પાજી યાદ ના આવ્યા. મારી પાસે એનો કંઈ જવાબ નહોતો, મને નહોતા યાદ આવ્યા એટલે મેં નહોતી પ્રાર્થના કરી એટલે હું કાંઈ ના બોલી શકી. પણ મને અંદરમાં ઘેર બેસી ગઈ કે હરેક પ્રસંગે પપ્પાજીની મદદ લેવાની, પપ્પાજીને ઉપાયભૂત કરવાના અને પપ્પાજીની પ્રાર્થના કરવાની. હું પ્રાર્થના તો કરતી હતી, મદદ ના મળી તો મારા મનમાં થતું હતું કે પપ્પાજી આટલું તો કરવું જોઈએ ને, આટલું તો કરવું જોઈએ ને. પણ જે પ્રાર્થનામાં આંતરિક રાગ ભાવ હોવો જોઈએ એને બદલે હક હતો, આગ્રહ હતો. એ ગુરુની કૃપાથી એ દોષ મને પકડાયો. ગુરુની કૃપાથી મને ખબર પડી કે સૂચન કરાય પણ આગ્રહ ના કરાય, રાગ ભાવે દીન ભાવે પ્રાર્થના ભાવે કહેવાય પણ હક કરીને ન કહેવાય. એ મને ગુરુની કૃપાથી ખબર પડી ને ત્યાર પછીથી કંઈ પણ એવો પ્રસંગ બને તો તરત જ યાદ આવી જાય કે આપણે શું છીએ, કે આપણને કોઈ હેલ્પ કરે, મદદ કરે. આપણે ભગવાન પાસે મદદ માગવાની, આવડા મોટા ભગવાન આપણા ભેગા છે ને જ્યારે સંભાળે ત્યારે તરત હાજર થાય છે. તો આપણી બધી પ્રાર્થના એ સ્વીકારે છે તો આપણે એમને કહેવાનું. એ જે બ્રહ્મસૂત્ર આમ અંદર જીવમાં સોસરું બેસી ગયું એનું જે વાક્ય વચન, એ જ્યારે પણ કંઈ બને ત્યારે એ વચન યાદ કરું તો મારાથી તરત પાછું આનંદમાં આવી જવાય ને તરત જે વસ્તુનો પ્રોબ્લેમ પડ્યો હોય એ વસ્તુ સોલ્વ થઈ જાય. એટલે પરમેનન્ટ એવી એમને એક આજ્ઞા આપી દીધી, એક સૂચ પાડી દીધી. બીજો એવો પ્રસંગ કે અમે પપ્પાજીને બોમ્બે જવાનું હતું, અઠવાડિયાનો લગભગ પ્રોગ્રામ હતો ને નીલમબેનને
ભારતી બેને કીધું હતું કે આપણે તમે સામાન તૈયાર કરી લેજો, એટલે એની મદદમાં હું હતી. એટલે મેં અંદરથી એમ થઈ ગયું કે હું પપ્પાજીને અઠવાડિયું બહાર જવાનું. એટલે પપ્પાજીએ શું લીલા કરી કે આખો બે દિવસ એટલું બધો આનંદભ્રમ કરાવ્યો, એટલું બધો આનંદભ્રમ કરાવ્યો કે આપણને અમને ટાઈમ જ ના મળ્યો. પછી અમે રાતનો ટાઈમ નક્કી કર્યો કે રાતના ટાઈમે આપણે બધું તૈયાર કરી દઈશું એમ. તો રાત્રે પપ્પાજીની સ્મૃતિ કરતાં કરતાં અમે તૈયાર કરતા હતા, તો લગભગ રાતના 1:15 વાગી ગયો. અમને ટાઈમની ખબર ના પડી એ સ્મૃતિ સાથે બધી સેવા કરતા હતા. તો પછી સવારે થોડુંક મોડું થઈ ગયું ને થોડું બીજી પણ સેવા હતી, એટલે અમે જમવાનું પહેલી ખાલ પડે એમાં અમે ના આવી શક્યા. અમે થોડાક મોડા આવ્યા, તો અમે જ્યારે જમવા આવ્યા ને ત્યારે પદુબેન પણ જમવા પધાર્યા, એટલે અમે એમની સાથે જમવા બેઠા. જમવા બેઠા ને તો જે સમરણ કર્યા, હસ્યા બોલ્યા, પછી ધીમે રહીને અમે કીધું કે પદુબેન અમે રાત્રે પપ્પાજીને બોમ્બે જવાનું છે ને, તો અમે સામાન તૈયાર કરતા હતા ને તો અમને બહુ વાર લાગી ગયો, રાત્રે બહુ જ મોડું થઈ ગયું એમ, 1:30 થઈ ગયું, તો અમને કંઈ ખબર ના પડી. તો આખી વાત એમને સાંભળી લીધી, કંઈ બોલ્યાની, કંઈ મોઢા પણ મોઢા ઉપર પણ કોઈ એક્સપ્રેશન નહીં, કંઈ જ નહીં. એટલે એમ થયું કે આપણે આમ કંઈ ભૂલ કરી કે શું. ને ખરેખર એમને ત્યારે સૂચ પાડી કે તમે જે કંઈ સેવા કરો, તમે જે સેવા કરીને સુખ ભેગું કર્યું, તમને એમાં સફળતા તો હતી ને, પપ્પાજીની સ્મૃતિ સાથે સેવા કરી તો એમાં તમને સુખ હતું, સફળતા હતી. તો એ સુખ તમે તમારી પોતે અંતરમાં વાગોળો, પણ એ બધી 10 જગ્યાએ તમે જે સેવા કરો એનો ધજાગરો નહીં કરવાનું, બધે કેતા નહીં ફરવાનું, તમારે અંતરમાં એનું સુખ માણવાનું. એ જે અમને સૂચ પડી ગઈ કે હા આપણે આ ન કરાય, કે આ વસ્તુ બરાબર નથી, આપણે જે કંઈ કરીએ આપણે બધાને કહીએ કે આજે તમે આમ કર્યું હતું, આજે તમે આમ કર્યું, આજે મેં આમ કર્યું, બસ એની એ ચિંતવનમાં નહીં રહેવાનું, પણ પપ્પાજીની સ્મૃતિમાં રહેવાનું, પપ્પાજીના ચિંતનમાં રહેવાનું. એ જે પદુબેને અમને ત્યારે સૂચ પાડીને શીખવાડ્યું, એવી જ રીતે પદુબેના સાનિધ્યમાં સ્વરૂપયોગ થાય, એમાં પ્રશ્નોત્તરી થાય, એમાં જેને જે કંઈ અંદર બરાબર ના લાગતું હોય કે જે કંઈ અંદર પ્રશ્ન ઉઠતા હોય એ બધા પૂછતા હોય ને એના જવાબ એ આપતા હોય, એમાં એક વખત એક બેન એવો પ્રશ્ન પૂછ્યો કે પદુબેન અમે જે સેવા કરીએ એ પપ્પાજીની બધી પોતી હશે? તો પદુબેન થોડીક વાર તો કંઈ બોલ્યા નહીં, બોલ્યા. પછી ધીમે રહીને કહે કે તમારે ખરેખર સાંભળવું છે, જો તમારે સાંભળવું હોય ને તો હું જવાબ આપું. એટલે પૂછનાર તો એક જ બેન હતી, પણ અમે બધા એક સાથે કીધું કે હા પદુબેન તમે કહો અમારે સાંભળવું છે. તો એમણે કીધું કે જે અહોહો ભાવે તમે સેવા કરો, કે ઓહો આ સેવા મારા નસીબમાં ક્યાંથી, એવા ભાવથી તમે જે સેવા કરો એ સેવાના તમને પૂરા માર્ક મળે. ને જવાબદારી છે એટલે અહીંયાથી મારે ખસાય નહીં, મારે તો કરવું પડે ને, કોણ કરે, હું ન કરું તો મારી જવાબદારી છે, એટલે અડધું પડે. પછી એમ થાય કે કોઈ ન મળ્યું જ્યારે હોય ત્યારે હું જ તમને દેખાઉં, તમે જ મને સેવા સોંપો, તમારે બીજાની પણ મદદ લેવી જોઈએ ને, હું એકલા કેવી રીતે કરી શકું, તો 5% ફળ મળે. ને એ જે સેવા હોય એ જોઈને તમે આંખ આડા કાન કરો, અથવા તો તમને વિચાર આવે કે કોઈ બીજી બેન છે ને મારા પછીની એ બધા કરશે, મારે જ કરવું જોઈએ, એવું કોણે કીધું, મારે અત્યારે બહુ મોડું થાય છે એટલે હું અહીંથી ચાલતી પકડું, નતર હું આમ અટવાઈ જઈશ, એવું કરીને જે તમે પસાર થાઓ એનું કંઈ ફળ ના મળે. એટલે આ સ્થાનનો એવો મહિમા રાખો, એવું માહાત્મ્ય સમજો કે ઓહો પપ્પાજી આ તમે મને આ સેવા આપી, આ સેવા માટે તમે મને પસંદ કરી. તમને અંદર ક્યારેક દેહ થાકી ગયો હોય કે એમ થાય કે તમે નહીં કરી શકો, તો તમે પપ્પાજીની મદદ માગો, પણ જે કંઈ કરો એ અહોહો ભાવે કરો, માહાત્મ્યથી કરો, તો એનું તમને ઉત્તમમાં ઉત્તમ ફળ આપે ને એ ફળ તમારા અંતરનું શુદ્ધિકરણ કરે. એટલે કેવી ગુરુની કૃપા છે કે જે સેવામાં આપણે આગુ પાછું થતું હોય એમાં અંતર એમાં એ એવી સૂચ આપી એમણે કે તમે અહીંયા આગા પાછા નહીં થાઓ, પણ તમે પપ્પાજીનું બળ માગો, પપ્પાજી તમારી સાથે છે જ. આપણને કેવું થઈ જાય કે હવે ચાલશે, મારે આમાં કંઈ કરવું નથી, જે હમણાં તરુબેને કીધું ને કે અમારે કરવું છે પણ અમારી આળસ પ્રમાદની ગાફલાય, એટલે એમ કે તરત જ જે ભગવાનની સંભાળવાના એમાં આળસ પ્રમાદની ગાફલાય, એ આળસ પ્રમાદની ગાફલાય
ગુરુઓની નથી જોઈતી, ગુરુની નથી જોઈતી, એમને તો એવું છે કે તમે બસ અંતરથી પપ્પાજીમાં એકાકાર થાવ, મુક્તોમાં એવા રસ બસતાવ, ને આ સેવા તમારી તમારા ભાગે જે આવી છે તમે એવા મહાત્મ્યથી કરો, એવું એમને અંતરમાં છે. ને બીજી એક હમણાં હળદવાની વાત કરીને તો એ સ્મૃતિની એક વાત કરું કે હળદવાર ગયા ને ત્યારે ત્યાં આગલા દિવસનો કાર્યક્રમ છે પપ્પાજી માટેનો, તો એ બધો પૂરો થઈ ગયો. બીજે દિવસે સવારના બધા મંદિરોના દર્શન કરવા જવાનું હતું. અમે બીજી બેચમાં હતા તો એમાં કૃષ્ણલીલા મંદિરના અમે દર્શન કરવા ગયા, તો ઘણા બધા બહેનો સાથે હતા. બીજી બેચના બધા જ બહેનો સાથે હતા અને પદુબેન આગળ હતા. તો એમાં કૃષ્ણલીલા મંદિરમાં એવું હતું, સચિત્ર બધા દર્શન હતા, બધા પ્રસંગોના સચિત્ર સાથે પ્રસંગો બધા વર્ણવ્યા હતા અને બધી બાળપણની બધી લીલાઓ હતી કૃષ્ણ ભગવાનની. તો એમાં એક પ્રસંગ એવો આવ્યો કે કૃષ્ણ ભગવાન ગાય માતાને ચોટીની દૂધ પીતા હતા ને એ જ ટાઈમે શ્રીદામાં યશોદા મૈયાનો હાથ પકડીને એને બતાવવા લઈ આવે છે અને ફરિયાદ કરે છે. એટલે આ બધાએ કીધું કે હા પદ્મેન અમે આ જોયું. એમ પદ્મેન કે તમે આ જોયું? તમે કીધું હા પદ્મેન અમે આ જોયું. તો પદ્મેન કે પણ આમાંથી તમે લીધું શું? એ કયો? પછી તો કોઈ કાંઈ ના બોલ્યું. એટલે પછી પદ્મેને કીધું કે બહેનો તમે આટલી બધી સેવા કરો છો અને એનું તમને મનમાં એમ થાય છે કે અમે આખો દિવસ સેવા કરીએ છીએ, અમે જ્યોતના ટાઈમ ટેબલ પ્રમાણે જીવીએ છીએ, પણ કેમ અમને અમારું કાંઈ દેખાતું નથી? તો આવી જે આપણી ઝીણી ઝીણી ફરિયાદો થઈ જતી હોય ગુરુ પાસે, આવું મુક્તોનું જોવાઈ જતું હોય કે કોઈની પણ હસવામાં આપણે કંઈ એવી ખટપટ થઈ જતી હોય, એને લીધે આપણું દૈવત ભેગું નથી થતું. જે દૈવત ભેગું થવું જોઈએ એ દૈવત ભેગું નથી થતું. એ દૈવત તમે નિર્દોષ ભાવ રાખો, ભગવાનના ભાવે મુક્તોની સેવા કરો તો જ ભેગું થાય. ને એ નહીં થાય ત્યાં સુધી પપ્પાજી આપણને છોડવાના નથી. પપ્પાજીનો અતિશય આગ્રહ છે કે ભગવાનના ભાવે કોઈક મુક્તની સેવા કરો ને એમાં મારું જ કરતા હતા પણ માનું તો આપણે એ લાઈન ઉપર જવાનું છે. એટલે મેં તમને કીધું કે તમે આ પ્રસંગમાંથી શું લીધું. પછી બધા બહેનો ખુશ થયા કે સારું પદવીને તમે અમને સરસ સૂઝ પાડી. અમે પણ હતા ને ટીચર્સ બહેનો પણ અમારી સાથે હતા એટલે બધાએ કીધું કે પદવીને તમે અમને સરસ સૂઝ પાડી. પદવીન કે ઘરે જઈને તમારે, અહીંયા તો આપણે આનંદ બ્રહ્મ છે પણ ઘરે જઈને આ વસ્તુ તમારે એપ્લાય કરવાની છે. તમે જ્યાં જે જગ્યાએ સેવામાં છો ત્યાં તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. તો તમે એના માટે પપ્પાજીનું બળ લઈને પ્રાર્થના કરજો. કંઈ ના કરો તો કંઈ નહીં, પણ એટલીસ્ટ 5 મિનિટ તો ધૂન કરજો જ કે પપ્પાજી તમને જેવું ગમે છે એવું અમારું જીવન બની જાય. પછી બીજા દિવસે છપૈયા હતું તો છપૈયામાં પણ બધા મહારાજની પ્રસાદીના બધા સ્થાને દર્શન કરવા જવાનું હતું. તો ત્યાં મહારાજની પ્રસાદીનો પીપળો હતો તો બધા ત્યાં પ્રદક્ષિણા કરતા હતા ને પદુબેન પણ પ્રદક્ષિણા કરવા માટે ત્યાં પધાર્યા. તો અમે પણ દોડીને એમની સાથે થઈ ગયા. અમે બે બહેનો દોડીને એમની સાથે થઈ ગયા પ્રદક્ષિણા કરવા માટે. તો એક કે બે પ્રદક્ષિણા ફરી ને ત્રીજી પ્રદક્ષિણા એ પદુબેન ઊભા રહી ગયા. પછી એમ કીધું કે કંઈ તમને એમ જોઈએ? એમ અમે વિચારમાં પડી ગયા કે તમને કંઈ જોઈએ, કેમ તમે ઊભા રહી ગયા? તો કે ના, મને એવો વિચાર આવ્યો કે ઓહો હો, આ મહારાજની પ્રસાદીના પીપળાનું કેટલું માત્મ્ય, કેટલું માત્મ્ય, દોડી દોડીને આપણે બધા પ્રદક્ષિણા ફરવા આવી ગયા. કે એવું ને એવું આપણા જંગમ મંદિરો એટલે કે જ્યોતના બહેનો એ બધા પપ્પાજીના બોટેલા ચૈતન્ય, એમાં બધામાં પપ્પાજીની મૂર્તિ છે, તે જંગમ મંદિરો છે. તો એ મંદિર માટે આપણે એક ધક્કો ખાવાનો થાય તો આપણને એ નથી ફાવ, એ આપણે નથી કરી શકતા. તો એવો ને જેવો આ પીપળાનો મહિમા છે એવો ને એવો આપણા જંગમ મંદિરનો મહિમા સમજીએ તો પપ્પાજીની કેટલી હાશ થઈ જાય, કેટલા રાજી થઈ જાય, સ્વરૂપોની કેટલી અંતરમાં ઠંડક થઈ જાય. ને પપ્પાજીનો પ્રત્યક્ષ, પપ્પાજી ગયા જ નથી, એના પ્રત્યક્ષ સાનિધ્યનો આપણને અંતરમાં અનુભવ થાય. જો મહિમા સમજીએ તો અંતરમાં એનો, પપ્પાજી આપણી સાથે જ છે એનો અનુભવ આપણને થાય ને એવું સુખ આવે. એ વાત કરી તો એક બહેને એવું કીધું કે બધું બહેન અમે આ મહિમા સમજવાનો ટ્રાય કરીએ પણ અમે સાથે રહેતા હોઈએ ને એટલે સાથેના મુક્તોનું અમને કંઈક કંઈક
એવું વર્તન દેખાઈ જાય, કોઈ કેમ થાય કે આટલું આ કરે છે તો આ બરાબર નથી, આમ નથી આમ નથી, એવું થઈ જાય ને બોલાઈ જાય અમારાથી, તો અમે શું કરીએ? તો કે તો બોલાઈ જાય તો તમે અંતરમાં એવું વિચાર કરજો કે હું આનામાં પપ્પાજી રહ્યા છે ને પપ્પાજી મારી સાથે ઊભા છે, મારી પાસે છે, તો હું કેવું વર્તન કરું એવું વિચારજો. એક મિનિટ થોપજો, ગમે તેવું અંતરમાં ફોર્સ આવે તો એક મિનિટ થોપજો ને પપ્પાજીને સંભાળીને પ્રાર્થના કરજો. અવશ્ય પપ્પાજી તમારી પ્રાર્થના પ્રમાણે કામ કરશે, તમને સાથ આપશે ને તમને એનો અનુભવ થશે. આવા પળે પળ અનુભવ કરતા થાઓ. આપણે દોડી દોડીને બધા તીર્થસ્થાનોમાં જઈએ, બધે દર્શન કરવા જઈએ, પણ આપણે પોતે જ એવું તીર્થસ્થાન બની જઈએ કે આપણી પાસે આપણા ભગવાન હોય જ, આપણને એમનો પ્રત્યક્ષ અનુભવ થાય, અંતરમાં એના સાનિધ્યનો અનુભવ થાય, કે એવું આપણે જીવન જીવવાનું છે. તો આજના આ દિવસે આપના ચરણોમાં, સર્વે ગુરુ સ્વરૂપોના ચરણોમાં, ગુરુ હરિ ચરણોમાં અંતરની એટલી પ્રાર્થના કે તમને જેવી અપેક્ષા છે, જેવું જોઈએ છે, એવું અમારું સહજ, અમારું સૌનું એવું સહજ જીવન બની જાય ને સમ સુરત ભાવને એકતાથી, એકના સુખે સુખી, એકના દુઃખે દુઃખી, અમે સૌ એવી એકતા રાખીને સુરત ભાવભર્યું જીવન જીવીએ, અંતરથી એવું તમે અમને કરી આપો, એ જ આપના પુનિત ચરણોમાં પ્રાર્થના. સાચવી રાખી એનો કિંમત સમજીને વાપરવાની ખૂબ સુંદર વાત કરી શારદાબેનને, ખૂબ ખૂબ ધન્યવાદ. અતીત ગરિમા પર્વની જય, પદુબેનના સુવર્ણ સાક્ષાત્કાર પર્વની જય. આજે છે 51મો પણ સુવર્ણ સાક્ષાત્કાર પર્વ ના ઉજવાય ત્યાં સુધી એ જ ભાવના રહે છે, એટલે સુવર્ણ સાક્ષાત્કાર પર્વ. ફદુબેનની બધાએ બહુ જ વાતો કરી. ફદુબેન પહેલેથી એવું શીખેતા કે કોઈનામાં કંઈ નથી ને કોઈનામાં કંઈ હોય નહીં, એ પણ આપણને તરુબેને વાત કરી. પ્રેક્ટિકલ પ્રસંગ, ફદુબેનને એવું અંતરથી રે કે આ મુક્તોને કાંઈ નથી જોઈતું, આપ એ ગ્રહણ જ કરે છે. આપણે ઘણીવાર એવું થાય કોઈકને શોખ છે ને આપણે એને વસ્તુ આપીએ છીએ, કે કોઈકને ભાવે છે ને હું એને ખાવાનું આપું છું, પરંતુ બેન એ સમાધિથી કોઈને નથી જોતા, એમ જ જોવે છે કે આ બધા ગ્રહણ કરે છે. એટલે એમને મુક્તો સાથેની રસબસતા એકદમ સાહજિક છે. આજે આપણે રુજુબેનની વાત સાંભળી, શીલાબેનની વાત સાંભળી, તરુબેનની વાત સાંભળી, બધા જુદા જુદા મુક્તો, જુદી જુદી કેટેગરીના, પણ બધામાં આપણને એક દર્શન થયું પદુબેનની રસબસતાનું. એવી રીતે સમાજમાં પણ એમને એવા ઘણા બધા ભક્તોને અનુભવ કરાવ્યા છે. બહેનો કુસુમબેન, નિમુબેન સ્કૂલમાં સર્વિસ કરે એટલે એ લોકોના સ્ટુડન્ટ્સ પણ ઘણીવાર અહીંયા મળવા આવતા હોય. એવા એક અલ્પાબેન, એ યુકેના સ્ટુડન્ટ વિઝા માટે જતા હતા અને અહીંયા આગળ દર્શન કરવા આવ્યા. એ વખતે એ પદુબેન અહીં હાજર હતા. એમને જતા જતા અલ્પાબેનને એમના ગળાની કંઠી પહેરાવી. હવે જ્યારે એ લોકો એમ્બેસીમાં ગયા ને તો એમ્બેસીવાળા એવી એક ગેરંટી માંગતા હતા કે તમારી પાસે મૂલ્યવાન કશું છે? તમે સ્ટુડન્ટ તરીકે જાઓ છો ને, તમને કંઈ જરૂર પડી તો કંઈ, ઇટ મીન્સ દાગીનો છે. એટલે આગળના બહેનો જરાક થોથવાઈ ગયા અને અલ્પાએ એ કંઠીનું પેન્ડન્ટ આમ કરીને બતાવ્યું અને એને વિઝા મળી ગયા. એટલે એ પદુબેનને કેવો દર્શન હશે કે અલ્પાને એમણે એની કંઠી પહેરાવી દીધી. એવી રીતે એ ભક્તોને પ્રદક્ષિણા એવી બધી આજ્ઞા વધારે આપે, કારણ કે બધાને કંઈ એવી સગવડ ના હોય કે બધી રીતે સેવા કરી શકે. એવી રીતે એક બીજા બેન વૃષાલીબેન, એમને બહુ બધી જગ્યાએ વિઝાનું એપ્લાય કર્યું હતું. એને બહુ જ એવી ઈચ્છા હતી કે હું ઇમિગ્રેશન કે સ્ટુડન્ટ કોઈ પણ વિઝા પર બહાર જાઉં, તો એના ઓસ્ટ્રેલિયાના, અમેરિકાના, કેનેડાના બધા વિઝા રિફ્યુઝ થયા હતા. અને એને તોય હજી અંદરથી જવાની ઈચ્છા બંધ નહોતી થતી, એને જવાની ઈચ્છા હતી જ. તો
ત્રીજા ધોરણમાં એના શિક્ષક નીમુબેન હતા અને એને નીમુબેન યાદ આવ્યા. એટલે એ લોકો કંઈક બધી રીતે કોન્ટેક્ટમાં તો જ્યોતના ના રહ્યા હોય પણ શોધતા શોધતા જ્યોતમાં આવ્યા. એ બેન પણ અહીંયા આવીને એમની વાત રજૂઆત કરી ત્યારે એકવાર પદુબેનના દર્શનનો એને લાભ મળ્યો. એટલે પદુબેને એને આજ્ઞા કરી કે પપ્પાજી પાસે એમને એમ કશું ના મળે, તમે અહીંયા આવી અને દર રવિવારે એના માટે પ્રદક્ષિણા ફરો. એ બેને પ્રદક્ષિણા ભા પદુબેનના વચને ફરી અત્યારે એ યુકેમાં છે. એટલે ઘણીવાર આપણને એમ થઈ જાય કે આ પ્રદક્ષિણાનું ને એનું જ કેટલું માત્મ્ય છે. એવા બીજા એક બેન અત્યારે પેરિસમાં છે, એમને પણ પદુબેને જ્યારે વિઝા મળ્યા ને ત્યારે પ્રદક્ષિણાની જ આજ્ઞા આપી હતી. એમણે એક સાથે એમની પાસે સમય ઓછો હતો એટલે કંઈક 1000 કે એવી પ્રદક્ષિણા અહીંયા ફરી લીધી હતી. ત્યાં ગયા, સરસ બધું હતું પણ ઓચિંતાની એ લોકોની બધી જોબ એક સાથે જતી રહી. એટલે આપણે ત્યાં હાથે પગે ગયા હોય એટલે જોબ વગર તો બહારના દેશમાં ચાલે જ નહીં, કોઈને ના ચાલે. એટલે એ બેનને એવું થયું કે હવે હું મારા ઘર મંદિરમાં ઘરમાં જ, એટલે એણે ખુરશી પર ઠાકોરજી પધરાવ્યા અને પ્રદક્ષિણા ચાલુ કરી. એ પ્રદક્ષિણાના ફળ સ્વરૂપે એને સામેથી બે જગ્યાએથી જોબની ઓફર આવી. કેટલા બધા સર્વોપરી આપણા ભગવાન, કેટલા બધા આપણા સર્વોપરી આપણા સ્વરૂપો, કે એમને બીજી કોઈ ઈચ્છા નથી, બધા સુખી થાય એ જ એમના હૈયામાં ભાવના છે. તો એ ભક્તોને થાય એવી સેવાની ને એવી ગરજની જ વાતો કરે છે. લીના ભાભી દવે એ જ્યારે પહેલીવાર પદુબેનના દર્શન કર્યા ત્યારે એમને કંઈક કંઈક સ્વપ્ન જુદા જુદા આવતા ને એમની આખી રાતની ઊંઘ બગડતી હતી. એ તો પોતે એવા બોલતા નહોતા પણ એમની દેરાણીએ પદુબેનને આ વાત કરી કે ભાભીને આવું થાય છે તો કંઈક કરો ને. પદુબેને એને પણ એના ડોકની કંઠી પહેરાવી અને એનો આ બધો જે રાતના કંઈક વિચિત્ર એને સ્વપ્ન આવ્યા કરતા હતા એ બંધ થઈ ગયા. બસ તો આવા સ્વરૂપો આપણને ભક્તોને સુખી કરવાના જ પરિશ્રમ કરીએ છીએ. તો આપણે પણ એમની ભાવનાને સમજીએ, એમના જેટલો સાથ અપાય એટલો આપીએ, એ જ આજે એમના પ્રાર્થના. ખૂબ ધન્યવાદ છુપીબેનને. હવે બુકે અર્પણ અને કેક અર્પણ કરીશું. બુકે અર્પણ માટે હર્ષાબેન પટેલ અને કેક અર્પણ માટે મીનાબેન કોઠારી અને પૂજાબેન. અને સ્વાદમાં બુકે અને કેક અર્પણ. भैया हर के गाए प्रभु प्रति के फे
સમંદર સાધકો ના રાહ પર ભક્તર ગયના છો પ્રાણ પ્યારા તમે પ્રભુ ધર તમે પ્રભુ પારસ યુ હેવ ઓલ હિસ ડિવાઇન પાવર તમે પપ્પા જી ના માર્વલ સર્જન મારા કોના બેસ્ટ ફ્રેન્ડ જોશી એમની તબિયત સારી નથી, ચિકનગુનિયા થયો છે, બીજી ઘણી બધી તકલીફ પણ છે, દવાખાનામાં છે. તો આપણે આજે આજે પદુબેનનો ડિવાઇન ડે, ખૂબ ખૂબ આનંદની વાત છે, ખૂબ આનંદની વાત છે. ઓહો હો હો હો, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રભુ પપ્પાજી અક્ષરધામમાંથી આવા દિવ્ય સ્વરૂપને સાથે લઈને પધાર્યા, આપણે એની ઓળખાણ કરાવી, કેટલું સરસ આપણી પાસે મૂકી દીધા અને આપણી જોડે આપણા જેવા થઈને રસબસતાથી રે, વાત કરે, બધા બહેનો પ્રશ્નો પૂછે તો જવાબ આપે, ગોષ્ઠી કરે. આ તે કેટલું સરસ, અત્યારે મોટા માણસ હોય તો આપણે બોલાવી નહીં, કાંઈ નહીં પૂછાય બી નહીં, એની સમાધિમાં જ હોય. તો આ તો આપણી જોડે આપણા જેવા થઈને રહે છે, ખૂબ ખૂબ આનંદની વાત છે, ખૂબ આનંદની વાત છે. આપણે બધા ખૂબ નસીબદાર છે, ખૂબ નસીબદાર છીએ. આવું ભવ્યાતી ભવ્ય સ્વરૂપ મળ્યું, આવા પપ્પાજી મળ્યા, આવા ભા બેન મળ્યા, આહા, કોઈને ના મળે એ બા મળ્યા ને બેન મળ્યા, એમાં જ્યોતિબેન ને તારાબેન અને દીદીબા. દીદીબા તો કમાલ છે. બહુ અદ્ભુત સ્વરૂપ, બહુ અદ્ભુત સ્વરૂપ, બહુ અદ્ભુત સ્વરૂપ. આહા, પેલા બેન આવ્યા હતા ને બે દડા પેલા, મનીષાબેન વકીલ, એને તો
દીદીબા જોતા વહેતા જ ગમી ગયા કે આ બેન બહુ સારા છે. અને પછી બેઠા હતા તે આ બાજુ મંદિરમાં પપ્પાજીની મૂર્તિ છે, પેલી મૂર્તિ છે ને, એમાંથી એમને વાઇબ્રેશન્સ આવ્યા. તો દીદીબાને કે મને આમાંથી વાઇબ્રેશન્સ આવે છે. આપણે જોઈએ તેમનું મુખારવીને બધું આપણને પ્રોપર ના લાગે, એમાં આપણું મન હોય, ત્યારે એ બેનને એમાંથી વાઇબ્રેશન્સ આવતા હતા. કેવા દીદીબા, બધા નાના બાળકોને ગમે, મોટાને ગમે, બાઈઓને ગમે, ભાઈઓને ગમે. ઓ દીદીબા, તો આપણે તો ખૂબ નસીબદાર. જસુબા એવા હરખ ફલુડા, આમ જ્યારે જોઈએ ત્યારે હરખાતા જ હોય, અને એમનો લાંબો કેસ આમ ઝુલાવતા જ હોય, અને આપણને બધાને આનંદ આનંદ. આટલા વર્ષે દેહમાં તો રહેતા જ નથી, મૂર્તિમાં. તો બસ આપણે ખૂબ ખૂબ નસીબદાર છીએ. બધી વાતો બહુ સાંભળી આપણે, જાત જાતની આપણા અંગની આપણને મળતી, આપણને મદદરૂપ થાય એવી બધી વાતો, જેણે જેણે જે ગ્રહણ કર્યું હોય તે મને કંઈ યાદ રહી નથી. પણ આપણે ખરેખર ખૂબ ખૂબ નસીબદાર છીએ, આવા પપ્પાજી મળ્યા, આવા સ્વરૂપો મળ્યા. તો બસ એમને સંભાળ્યા કરીએ. અને પપ્પાનું એક વચન, સંબંધ સ્વરૂપમાંનો, સંબંધે સ્વરૂપમાંનો, બસ એ આપણા મનમાં રમ્યા જ કરે, રમ્યા જ કરે, રમ્યા જ કરે. બધું બેન તમે શિવમૂર્તિમાં મળ્યા જ કરો છો, મળ્યા જ કરો છો. ઓહો, નાનું મોટું આંબા વ્રત જે કોઈ મળે તે બધામાં. પેલા બેનને કેવા સરસ ઉત્તર આપી દીધા શારદા બેનને, 1 2 3 4, વાહ. બસ આપણે તો ખરેખર ખૂબ 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 ભાગ્યશાળી છે, આવા સ્વરૂપોને સંભાળ્યા કરીએ. અને નિરંતર આપણને જે શ્રુતિ મળી છે, જે લાભ મળ્યો છે, જે પ્રભુ મળ્યા છે, બસ એ પ્રભુનું બળ લીધે રાખીએ, એવા બળ બુદ્ધિને પ્રેરણા આપો. અને બધું આપણે વહેલી તો કે પરમ ભાગવત સંત બની જઈએ, અને આપણને બધાને પરમ ભાગવત સંત બનાવી દે એ જેમના ચરણે પ્રાર્થના. સજન સ્વયં વિદ્યાર્થીઓ રાજી છે, કે છે મને કશું યાદ નથી રહ્યું, પણ સારનો સાર આખી સભાનો એને કીધો કે ગોષ્ઠી એટલે રુજુબેનની વારી આવી ગઈ અને પ્રશ્નો પૂછવા શારદાબેનની વારી આવી ગઈ. અને આ જ બેમાં ખૂબ ખૂબ ખજાનો મળ્યો છે. અને આ બધા હરિભક્તોનો દીદીનું પરમ ભાગવત સંતની વ્યાખ્યામાં અને નંબરમાં બધું જાણે સુખાવી જવાનું હોય એમ. ખૂબ સરસ રીતના દીદીએ હમણાં એક વાત કરી છે કે બસ હાથમાં હાથ ચાલીને આપણે બધા પરમ ભાગવત સંત થવા માંડીએ. તો સુશોભન પણ એવું કહી રહ્યું છે કે બધા એકબીજા હાથમાં હાથ ચાલીને પપ્પાજીના શિખર ઉપર પરમ ભાગવત સંતના સંકલ્પ પર પહોંચીએ. તો પદબેનને એવી પ્રાર્થના કરીએ કે આશીર્વાદ પૂછીએ. જસુબેન, આપણા જેવું તો નસીબદાર કઈ નથી ને ભાગ્યશાળી કઈ નથી. આપણને પૂર્ણ મળ્યા એ જ આપણી પૂર્ણતા છે. આ મળ્યા બધાય એ આપણી પૂર્ણતા. હવે ગમે ક્યાં તમે હશો તમને ઠેકાણે લાવી દેશે. કેટલું બધી કેટલી બધી કેટલા બધા પપ્પા, ઓહો, આપણા અનુભવો આપણને પપ્પાને ઓળખાવે છે. આપણા જેવું ખરેખર નસીબદાર કોઈ નથી.
કે ફરી જન્મ મરણ આપણા મટી ગયા, હવે જ્યાં પપ્પા ત્યાં આપણે છીએ, એવા કરી ચોખ્ખા કરીને તમને મૂકશે. ગમે તેવા તમે હો, એની ચિંતા નહીં કરતા. પપ્પાજીને બધું આવડે છે, બધું આવડે, બધું આવડે છે. એના જેવું કોઈ નથી. એને કેટલા વાલા લાગે, કેટલા ગમે. અને માખા આછા જણિયા મૂકી દીધી. આ ગુરુ તારા ગુરુ હંસા, તારા ગુરુ તારા, તારા ગુરુ આ, તારા ગુરુ આ, એ જે છે એ કેમ કરજો બસ. અને પોતે નવરા નવરા એ બધા ગમવા માટે કામ કરે કોટી અને જસ ખાય જેથી, એના જેવું કર્યું છે. એટલે આપણે તો પપ્પાજી આ સ્વરૂપ જે તમને ગમે એ સંભાળ્યા કરો, ખાઈ પી મજા કરો. કોઈને આટલા અધૂરા નહીં રહેવા દે. કોઈ નહીં માનતા કે મારી સ્થિતિ ક્યારે કરે. તમે બીજા સ્થિતિ કરાવો એ તમારી સ્થિતિ. હા, આપણે કોક માટે વપરાતા હોઈએ કે કોઈને ન ગમતા હોય તોય તમે પપ્પાનું જ કામ કરો છો. કરતા કરતા તો એ છે. અને મારી સામે લાવી કોણ મૂકતો હશે, કે તમારી સામે લાવી કોણ મૂકતો હશે. તો માનજો કે આ તો પપ્પા સ્વરૂપ છે. કરતા કરતા તો એને માનો છો ને? માનતા હોત માનજો, ન માનો તો એ કાંઈ નહીં. પણ એને તો એની કાંઈ પડી નથી. એને તો તમારા પોટલા કાઢવાની કામ છે એક વર્ષ. અરે એ દેશથી પાછા પોતે હારા હારા. હે, શું થયું તને? શું થયું? આજે તોફાન કરો તો આટલો લાવી આપીશ, અને કાલે તોફાન વધારે કરશો ને તો બે વખત આઈસ્ક્રીમ આપીશ. એમ એ પપ્પા. અને આ કેમ કર્યું, આ કેમ કર્યું, એ જે મારે જોવા હોય ને એ બધું બુદ્ધિ ચલાવતા અક્કલ જ ના આપે તો કેટલું સારું. એ સારું. અને આ બધા સાચવે છે દેવીબેન, જ્યોતિબેન, તારાબેન, દીદી. એને મહત્વ લાવ્યા ત્યારે એને ભાગ નહોતી પીધી. એ પપ્પા કે કયું કામ કોને કોની પાસે કરાવું, કઈ સેવા એ કરશે મારી, ચોખ્ખા રહીને. એને એવી રીતે આપ્યું, આને આ રીતે આપ્યું, આને આ રીતે આપ્યું. એટલે કોણ કોણ આપણને મળ્યું છે એ જ આપણી પૂર્ણતા. એના કામમાં તમે કોઈ દખલ નહીં કરી શકો, કોઈ એને નહીં અટકાવી શકો. જે જેવા છે એ બહુ સારા જ છે. અને આપણા માટે વપરાય તો આપણે હારા, એ સારું. બધા હારા હારા, આપણે સરખા જ બધા ભેગા થયા છે. એટલે કોઈ કોઈ ચિંતા કર્યા વગર પપ્પાને સંભાળ્યા કરીએ, આનંદ કર્યા કરીએ, સ્મૃતિ કર્યા કરીએ. અને આજે પદુબેનનો જે આ ઉજવણ મન તો એટલી મજા આવી, એટલી મજા આવી, એટલી મજા આવી કે જાણે મારો જ સમય ઉજવે છે. અને આ એ બધી છોકરીઓ મારી જ છોકરીઓ છે. કેટલો આનંદ આવે આપણને. અને આ બધા જે કહે છે એ પ્રમાણે જીવન જીવવાનું આપણને બધાએ. પપ્પાજી ખૂબ 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 બળ આપે. પદુબેન, દેવીબેન, દીદી, બધા સ્વરૂપ ખૂબ બળ આપે એ જ એમના ચરણમાં પ્રાર્થના. સરખા પલ્લા રે એવા આશીર્વાદ પદુબેન આપશે. કારણ કે ઘણી બધી વખત પપ્પાજીએ પદુબેન પાસે માંગણી કરી છે, પ્રાર્થના કરી છે. તો આજે દેવીબેને પણ તમને પ્રાર્થના કરી છે. નાનામાં નાના મુક્ત રુજુબેને પણ એટલી પ્રાર્થના કરી છે કે અમારા માટે બે માળા વધુ કરજો. તો તમે અમને હવે આશીર્વાદ આપી દો કે તમારી માળા ઓછી કરવી પડે. આશીર્વાદથી જ પતી જાય આશીર્વાદ. પરમ પૂજ્ય પદુબેન, હે મહારાજ, ચાલો સહજાનંદ સ્વામી મહારાજની જય, ગુણાતીત સમાજની જય, મુક્તાક્ષર પુરુષોત્તમની જય, ગુરુ હરિ પપ્પાજી મહારાજની જય, પપ્પાજી સ્મૃતિ સૌરભ ઉત્સવની જય, ગુણાતીત ગરિમા પર્વની જય. ખરેખર જસુબેન એને દેવીબેને કહ્યું એમ, આપણે એટલા બધા એટલા બધા એટલા બધા નસીબદાર છીએ
ખરેખર આપણે કંઈ નથી કરવાનું, ફેર ખાલી એટલો પડે છે આ સ્વરૂપોમાં ને આપણામાં. જસુબેનની વાતમાંથી જો આપણે સમજ્યા હોઈએ, એમણે એમ કહ્યું કે આજે મારો જ ઉજવાતો હોય એટલો મને આનંદ આવે છે. બસ આ કક્ષાએ આપણે પહોંચવાનું છે. બીજાના ગુણગાન, બીજાના મહિમા, બીજાના ભાવમાં જે આપણે રાચીએ, એને આપણે માણી શકીએ, એ ત્યારે જ બને જ્યારે આપણા હુંનો લય થયો હોય. આપણે સદંતર આપણા મટી ગયા હોઈએ તો જ આ વાત બને. નહીંતર બેઠા બેઠા આપણે રાચવાને બદલે કોઈ બીજા બ્રહ્માંડમાં પણ ફરતા હોઈએ. એ લોકો જે કહેવા માગે છે આપણને કે પપ્પાજી છે તો બધું શક્ય છે, જેનો આવે એનો અહીંયા મહિમા કહેવાય, એનો અર્થ એ નથી કે આપણે એવા નથી. આપણે બધા દ્રષ્ટાવાળા છીએ, આપણા બધાના જીવમાં પપ્પાજી બેઠા છે અને પપ્પાજીને આપણને બધાને પોતાનું સુખ લેતા કરવા જ છે. એમના આશીર્વાદ ક્યારેય ખોટા હોય નહીં, સાચવવા માટેના ન હોય, આપવા માટે ખાલી આપી દીધા એવું ન હોય. એમણે સંકલ્પ કર્યો છે આપણને એવા પરમ ભાગવત સંત બનાવવાનો, ગુણાતીત સાધુ બનાવવાનો. તો ખરેખર જ્યોતમાં જે કંઈ થાય છે એમાં એ આયોજન વિશે, એ ક્રિયા વિશે, એ સેવા વિશે, એ કરનાર વિશે કંઈ પણ વિચાર કરવાને બદલે બસ પ્રેક્ટિકલ આ દર્શન કર્યા કરીએ ને તો આપણા જીવનમાં ક્યાં તફાવત પડે છે આપણને ખબર પડી જાય. એમને આ કરવાનું નથી, છતાં પણ જે તક ઝડપવાની, પોતાના જ શિષ્ય કહેવાતા હોય એને આટલી મોટપ આપવી, બસ આવું જો આપણે કરતા થઈ જઈએ તો ખરેખર સાધના એ સાધના જ નથી. નેગેટિવને બદલે આપણે જો પોઝિટિવ જોતા થઈ જઈએ, બધા બહુ જ સારી ભાવનાથી જ બધું કરતા હોય છે, કોઈનો આશય ખોટો નથી, કોઈનો ઈરાદો ખોટો નથી, કોઈની ભાવના ખોટી નથી, બધાને એમ છે કે મારે રાજી કરવા છે અને રાજી કરવા જ આમ કરું છું, તો ખોટું દેખાય છે કોને? આ સ્વરૂપોને નથી દેખાતું, કારણ કે એમને એવી સ્વરૂપ નિષ્ઠા સોલિડ છે કે કરાવનાર મારા ભગવાન છે, જે કંઈ મુક્તો વર્તે છે એ પપ્પાજી વર્તાવે છે. જ્યારે આપણને ક્યાંક ક્યાંક કોઈની પ્રકૃતિ, કોઈની રીતભાત, કોઈના સ્વભાવ, કોઈની ક્રિયા નોંધાઈ જાય છે એટલે આપણને બીજું દેખાય છે. આપણે ખાઈ પીને આનંદ જ કરવાનો છે. બધા જ ગુરુ આપણને એક જ વાત કરે છે કે ખાઈ પીને આનંદ કરો, તમારે કાંઈ નથી કરવાનું. પણ હકીકતમાં જે કરવાનું છે એ તો આપણે કરે જ છૂટકો છે. બધું જ મળે છે અહીંયા મફતમાં, બધું જ સુખ છે, બધી જ સાહેબી છે, બધું જ છે, પણ છેલ્લે વળી વળીને વાત ત્યાં જ આવે છે સંબંધે સ્વરૂપમાંનો. એ વાતમાં જે આપણે જાગ્રત રહેવાનું, બળ આપનારા બહુ સર્વોપરી છે. 24 કલાકની એક સેકન્ડ એવી નથી કે મારાથી પપ્પાજી દૂર હોય, એ પળે પળનું મારું જોઈ રહ્યા છે. ખાલી જીવમાં બેસી ગયા
અને વાત પૂરી થઈ ગઈ એવું નથી. એક એક સેકન્ડે મને જોઈ રહ્યા છે, મારું બધું જાણે છે, એ મારી સાથે ને સાથે રહે છે, મને બળ આપવા માટે, મને સુખી કરવા માટે. હવે એ મને જોઈ રહ્યા છે, એમાંથી આપણે એમને જોયા કરીએ, બસ એ સ્ટેજ સુધી પહોંચવું છે કે મારી આંખ સામે જે આવે હું એને ન જોઉં, એનામાં રહેલા ભગવાનને જોઉં. તો ક્યારેય આપણને અભાવ વિક્ષેપ મૂંઝવણની ઝાંખી પણ નહીં થાય. એકલા એ દેખાતા હશે તો આપણને સુખ સુખ જ હશે. એટલે પપ્પાજીને અને સ્વરૂપોને પ્રાર્થના, આપણને અહીંયા બેસાડે કે ન બેસાડે, ઉજવાય કે ન ઉજવાય, એનાથી કોઈ મોટપ નથી. આ બે કલાક ગુણ ગાયા એમાં કંઈ મારું દૈવત વધી ગયું એવું નથી. એમાં પણ હું કેટલી માનમાં રાજી કે કેટલી પપ્પામાં રહી, એટલી પળોજની જ મારી વેલ્યુ છે. માન તો જીવ માત્રને ગમે, પણ એ માનને બદલે હું પણ આના ભાવને બદલે જ્યારે દ્રષ્ટા એકલો આપણા જીવનમાં રહે, આજે ઉજવ્યો કાલ ન ઉજવાય, પણ આપણા અંતરમાં જે એક આ સ્થાન રહે એમનું, કે જેનો ઉજવાય છે એ હું જ છું, એવા મારે જો થવું હોય તો મારે સૌ કોઈમાં પોઝિટિવ જોતા થવું પડશે, ભગવાન જોતા થવું પડશે. અને એ વાત જ્યારે કરશું ત્યારે સુખ આવશે. એટલે બધું મફતમાં મળે છે, પણ એમની પાસે જે ખજાનો છે એ ખજાનો એ મફતમાં નથી આપતા. એમાં તો એ બહુ જ સિન્સિયર છે. સિદ્ધાંત મહારાજનો પાળો, મારો પાળો, તો જ મારે હાથ છૂટી બલા થશે. એટલે તમે ને હું, આપણે સૌ કોઈ પપ્પાજીનો આ સ્મૃતિ સૌરભ ઉત્સવ ઉજવવો છે. આપણે એમની જે ઈચ્છા છે આપણને વાત સાચા ગુણાતીત સાધુ તરીકે જોવાની, આપણે એવી એક એક પળ પસાર કરીએ એવી જે એમની ઈચ્છા છે, ઈચ્છા આપણે પૂરી કરવી છે. અને એની આપણે સૌ ધગસ રાખીએ કે ના, બસ જે તરુબેને કહ્યું કરવું છે. આપણે બધાએ પણ થોડાક આળસ પ્રમાણ ગાફલાઈ જે આપણને નડે છે, મન બુદ્ધિ બીજા ટ્રેક પર ચડી જાય છે, ત્યાંથી જ એને જોરદાર ફોર્સ લગાવીને પાછા જે લાવવાના, એમાં જે આપણા આળસ પ્રમાણ ગાફલાઈને લીધે આપણો ફોર્સ ઓછો પડે છે, એ ફોર્સ આપણે એમના બળે એવો આપણામાં ડેવલપ કરીએ કે બસ આપણી આંખ ખુલી સવારે ને રાત્રે આંખ આપણી બંધ થાય સૂઈ જઈએ ત્યાં સુધીમાં મને ખાતરી જોઈએ કે આજે મારી આંખ સામે જે બેન આવી, જે મુક્ત આવ્યા, જે પ્રસંગ બન્યા, એમાં મને પપ્પાજીનું દર્શન થયું છે, મને બીજા ત્રીજા કોઈ વિચાર જ નથી આવ્યા, તો પછી ચીડ ગુસ્સાની કે ગમે તે જવાબ આપવાની કે ઓરા ભાવની તો વાત જ ના આવે. એવી ખાતરી સાથે, એવી ખુમારી સાથે આપણે રાત્રે સૂઈએ કે મારા ભગવાનને ગમે એવું જ મારાથી જીવાયું છે, એમણે મને બળ આપ્યું છે અને હું બધામાં પાસ થઈ છું, એવું સાચા દિલે આપણે કહી શકીએ, આપણા ગુરુઓ આપણા પર રાજી રહે. આજે આપણને લોકોના સ્વાસ્થ્યની કેટલી ચિંતા છે. આજે હાર બનાવવા માટે જ મને એમ હતું કે ના, એ લોકોને હવે ઉઠબેસ કરવી પડે, આપણા માટે સારું નથી. આપણે તો હજી 50, 60, 70, 75ના છીએ ને આપણને ખબર પડે છે કે દેહની તકલીફો શું છે અને કેટલું બધું આપણે પરાણે આપણા દેહ પાસે કરાવવું પડે છે. જ્યારે આ લોકો તો 80, 85, 87 વર્ષની ઉંમરે કેટલું બધું સ્વાભાવિક બધું કરે છે, કોઈ દેહનો ભાવ નથી, ઉંમરનો ભાર નથી. પણ એનો અર્થ એ નથી કે આપણે એમને સમજીએ નહીં કે આપણે એમને તકલીફ આપીએ. આપણા ભાવ હવે આપણે એમને નિશ્ચિંત કરવામાં લગાડીએ, જે દેહે કરીને આપણે એમને તકલીફ ના આપીએ, એવી મને કરીને આપણે તકલીફ ના આપીએ કે ના, બસ
આપણા તરફથી એમને ક્યારેય કોઈ ચિંતા કરવી પડે, એક સેકન્ડ માટે પણ મને જો કોઈ માટે ઓરો ભાવ રહેતો હોય કે આંખ હસી ઉઠતી ન હોય, હૈયું હસી ન ઉઠતું હોય, તો એ લોકોને અંતરમાં એનું ભારોભાર દુઃખ છે, સામાન્ય દુઃખ નથી. આપણાથી વસ્તુ તૂટી ફૂટી ઢોળાયું કે બગડ્યું એનું એમને કોઈ ભાર નથી. જૂથમાં આપણાથી કોઈ મોટું નુકસાન થઈ ગયું તો પણ એનો ભાર નથી. પણ એક સેકન્ડના સોમા ભાગમાં પણ જો મને કોઈ માટે ભાવફેર થાય છે, એનું મને પ્રાયશ્ચિત નથી, મને એની કબૂલાત નથી, એનું એ લોકોને એટલું બધું દુઃખ છે કે આવા પપ્પાજી મળ્યા અને કોરા રહી જશે. દેવીબેને જે વિનંતી કરી આપણને, એ વિનંતીને આપણે ખરેખર સમજીએ. એવું નથી કે આગળ બેસનારા જાગ્રત છીએ, પાછળ બેસનારા જાગ્રત નથી. આપણને સૌ કોઈને આ ટકોર છે કે આપણે બસ એકબીજામાં રાહ છીએ. પપ્પાજીના દર્શનથી જેવા આપણે ખુશ થતા હતા, આ સ્વરૂપો જે કંઈ કરે છે એમાં આપણે જેટલા ખુશ થઈએ છીએ, એટલું મુક્તો કરે એમાં આપણે ખુશ થઈએ. તો ખરેખર સ્થિતિ માગવી નહીં પડે, શોધવા નહીં જવી પડે. ઘેર બેઠા આપણને અંતરમાં આઠે પોર અહો અહો થયા જ કરશે. અને એવી ભૂમિકામાં એવા જ આકાશમાં પપ્પાજી આપણને સૌ કોઈને લઈ જવા છે. તો આ સ્વરૂપોના ચરણોમાં એ જ પ્રાર્થના કે અમને એવો બુદ્ધિયોગ આપો, એવી જાગ્રતતા આપો, અમે અમારા માટી 24 કલાક ભગવાનના થઈને જીવીએ, એકબીજામાં ભગવાનને જોઈએ અને એ રીતે સૌના સુરત બની એકબીજામાં રાચીએ, એવું કરી આપો એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી. ગુરુ હરિ પપ્પાજી મહારાજ મુક્તનો મહિમા. બધા મુક્તોને ભગવાન સ્વરૂપ જુએ છે, બધા મુક્તોને ભગવત સ્વરૂપ જુએ. અક્ષરધામના મુક્તો જોવા, હા બોલવાના તો ગાય બોલે, વતનમાં ના એ રીતે બોલવું ને વર્તવું એ કેટલી મોટી જબરજસ્ત વસ્તુ કરી છે. એને આપણે પદ્મમાં કહ્યું. ઉભરાટ વખતે આપણે જોયું હરિપ્રસાદ સ્વામી, અક્ષરભાઈ સ્વામી સાહેબ, બહેનો એ બધાએ કબૂલ કર્યું. ના આ પદ્મમાં બરાબર છે, મંદિર મોટે આવી અને મૂર્તિ સ્વરૂપ બની ગઈ. આપણે કહીએ છીએ કે સર્વોપરી સિદ્ધ દશા કઈ, સર્વોપરી સ્થિતિ કઈ, ઈશ્વર કોટી અવતાર કોટી આ તો આપણે બધે બહુ જોયું હોય. એવું અક્ષરધામ રૂપ રહેતી હતી, આ થઈ ગઈ અખંડ સાધુ રૂપે હોય. અહીંયા પૃથ્વી પર તો સાધુ રૂપે જ હોય, મહારાજે સાધુ રૂપે જ હતા. એટલે સાધુ શું, મહારાજને અખંડ પરબ્રહ્મને ધારીને સંકલ્પ ભાવને ક્રિયા એની ભક્તિ રૂપ હોય થાય, એવું બધું વર્તે. સ્વામી સ્વરૂપ જુએ છે, બીજાના દોષ જોતી નથી એમાં, અને પોતે રીતે વર્તે છે. જબરજસ્ત જે કહે છે આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે, ભગવાન દાતા થઈ જવું છે, પદ્મ માર્ગે થઈ ગઈએ, મૂર્તિની સ્નેહભરી મૂર્તિની સ્મૃતિ લઈને થઈ પૂરી થઈ અને અહીંયા કેટલું સુખ ભોગવતે થઈ ગઈ. અને એના જે હેતરા છે એમાં પોતાના એની સાધુતા આપવા માંગે, એ લોકો જોડે કાકેથી કામ લે છે, એ લોકોના માર્ગયુક્ત સેવા. બીજું ત્રીજું એટલે એ આગળ કાકે જ રાખે, બીજે બધે ભગવાનના સ્વરૂપ છે માને નથી. આ સાકાર છે એમ પણ જોયું. કથા વાર્તા દુનિયામાં બહુ ચાલે છે, બહારવાળાથી આની આ કથાઓ હાલતી હતી. વાસ્તવમાં જેનું સાકાર સેમ્પલ આપણે કહીએ છીએ એવું બધું બની ગયું. એ તો બધે હવે સહજ થઈ ગયું. ત્યારે એવું મહાત્મા એના વર્તનથી, વર્તનમાં કહેવું નહીં પડે, ઓટોમેટિક જ છે. એ તો આપણે બધા જાણીએ છીએ, અનુભવીએ છીએ, કબૂલ રાખીએ છીએ. એટલે આજે શું બધું છે બહાર નથી કહેવું, એ તો બધા જાણો છો. મૂર્તિ રાખો, મૂર્તિના પરિણામ હોય છે, મધ્ય નથી રમતા હોય સરખા જ જોઈ જોઈએ. મહારાજ લખી દો અમને આવું વર્તે છે, સીધા કાશ્મીર વર્તી રાખો તમને આવું વર્ત છે, એવું વર્ત તો થઈ ગયું.
આપણે અંદરથી જોતા જઈએ એ બધાનું તેવતામાં છે. એટલે સમાગમ કરીએ, જ્યાં આગળ જોઈએ કે અહીંયા આગળ વર્તન છે ત્યાં સમાગમ કરીએ. ભર ભલા બધા અત્યારે જોઈએ છે અને ગુજરાત ટાળી દે પ્રાર્થના કરે છે ના ફરે એવા સ્વભાવ ફરી ગયા એક રજૂ બની ગઈ છે. અને બધા મોટેરા માન્ય રહે આપણને બધા એને એ માર્ગે જવું છે. હકીકત છે જવા માટેનો વધુની પ્રસન્નતા તમે રાજ્ય લીધો, અમારા પણ દયા રાખજો, અમારા પણ આશીર્વાદ વસાવજો, એવું બધું કહેશો તમે તારે પ્રવચનોમાં. પણ યાદ રાખ એને વધુના પ્રવચનો તો બહુ સ્પષ્ટ બતાવી દીધો અને એના પણ નિરૂપણો પાછળ કેટલા નિરૂપણ લખ્યા આપણે તારે પાછો ભાગ પહેલો ને બીજો ભાગ આપણું જીવન બનાવી દઈએ, એ વચન લઈને જીવીએ, એ જેમ એ શબ્દ જ લઈ જીવીએ તો અત્યારે સ્વરૂપ થઈ ગયું તો એનું વચન લઈને મંડી પડીએ, એવી રીતે જીવતા થઈ ગઈએ. એનો નિશ્ચય કરી લઈએ, સ્મૃતિ કરીએ. સ્મૃતિનો અર્થ જ આટલો કોન્શિયસનેસ, એ જાતની જાગૃતતા રાખીએ. હું બંધો માર્ગી મુસાફર છું, મારાથી મારા તરફ સાધુની દ્રષ્ટિ રાખાય, બીજા બધાએ તરફ સ્વામીની દ્રષ્ટિ રાખાય. એ ખાસ કરીને આપણે જો બધા શીખી લઈએ તો બધું તરફ મોટો એક વાક્ય શીખવાનું. બીજું તમે તમારી કલ્પના હશે એટલું તેને કપી શકશો. જેમ જોગી ન ઓળખાય એમ ખરેખર ગુણાતીત સ્વરૂપે નહીં ઓળખાય તમને. જેને બી ઓળખાય લઈ મંડી હો એમ કદાચ આપણે સ્વભાવ પોષીશું તો એ પોષાવા દે છે. મધુબેનમાં એ આપણને મહારાજ જુએ છે, ધ્યાન રાખવા. તમારા બધા મહારાજ જોતે છે. મહારાજ જુએ એટલે મહારાજ તો પેલા કહ્યું પંચાળાનું ચાર રસ્તા બદલાક પડે મહારાજ. કામ ક્રોધ લોભ મદ મોહ મારું તારું હાલતા મમતા હાથ માન નિશા બધું ગ્રહણ કરે એમના મહારાજ. વાંચી જોજો શાસ્ત્રી મહારાજે કહ્યું છે એવું. તમે બધા ગ્રહણ કરો તો મેં માને છે કે તમારામાં નથી પણ તમે ગ્રહણ કરો છો. હા જોકે મહારાજ આવું માનતા હતા આપણને બધાને અને અમે માની બેઠા મૂર્ખ લોકો કે હા અમે પણ ખરેખર તમે કહો છો પરમ એકાંતિક છે, એકાંતિક છે, આમ છે તેમ છે માની બેઠા. મૂર્ખામી હતી તો ના ઓળખાય હોય, ધ્યાન રાખો. ઇતિહાસ કથામાં કહેતા હતા, ના કહેતા એમ નહીં. ઇતિહાસ કથામાં કે સાધુની દ્રષ્ટિ રાખો, ઊંચે ત્યાં ધ્યાન આપો, હા ભગવાનની દ્રષ્ટિ જુઓ કહેતા તો કથા તો બહુ જ કરતા. આ એને શિવતા ખરા, દોષ બતાડતા ખરા, ને આપણે આગળ લાઈન ગુપતા હતા ઘણું કરતા. પણ એને અમે છે ના ગણીએ જોગી કહે છે ને, જોગી મારે એમને કહે કે તમે એકાંત એટલે ખરાશ છેતરી ના જાવ ત્યાં એનાથી એ માને તમે માની ના લેશો. પણ તમને બીજા મારફત પૂછાડે ને ત્યાં બધું જોતા થઈ જશે. આપણે બધા માટે અંદરથી પ્રાર્થના કરીને જજો તો પ્રભુબેન પાસેથી આપણને જોઈએ એવું મળી જશે. અંદરથી પ્રાર્થના મોડે ના કહેશો અને વાતચીતમાં નીકળી આવશે. એ ભૂમિકામાં જીવે છે, એ શબ્દ લઈને જીવું છું કે આ તક આવી દીકરો કરોડો રૂપિયાની સેવા છે. આ સેવા ના મળે હા તત્કાલ કરે એવા પુરુષ આવ્યા હતા અને આટલા આટલા ભાડા લગાડ્યા. એનું કારણ એ તો એનો મૂળ ભૂલતો નથી પણ આપણી લંબાઈ જે કહું છું ને સ્થિતિનો પ્રોબ્લેમ લંબાય હતો. જેને તેથી આપણે દોષ જોઈએ અને દોષ જોઈને કહીશું ત્યારે હમણો એ તો કરવું જ પડશે ને, એને છોડવાનો તો નથી. હકીકત છે કોઈ નહીં ખમે નાને એને ગમે જોગીને આ ઈચ્છા હતી આત્માને પરમાત્મા તે જ રહેવાના છે. આપણે માટે સેવા અહીંથી આવશે સહજાનંદ સ્વામી મહારાજની. જે છઠ્ઠો હેતુ હતો એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનો એ આજના દિવસે યોગીજી મહારાજે આજ્ઞા આપી કે બહેનો ભગવાન ભજે તો શું ખોટું, અને એવું જ આ જ દિવસની તારીખમાં બહેનોને જુદું બાંધી આપો એવું આ સ્થાન બાંધી દીધું. એવા બહેનો ભગવાન ભજતા થયા અને એવું આદર્શ સ્વરૂપ પણ આપણને આપ્યું, સમજ પણ બધી પડી. પણ આજની સારમાં જે આળસ પ્રમાદ અને ગાફલાઈમાં કાંઈ રહી જતું હોય તો એ કરવું તો આપણે જ પડશે એવું પણ પદુબેને કહ્યું. તો ખરેખર એવું અનુસંધાન રહે એવી ભગવાન ભજવાની જે ટ્રેક પપ્પાએ ચાલુ કરી
એ માર્ગે અમે તમારી જેમ સાચી સાધુતા પ્રાપ્ત કરીએ એવી ભાવના રાખી સંકલ્પ કરી પ્રાર્થના કરી કાલાવાલા કરી અત્યારની સભાનો કાર્યક્રમ પૂરો કરીએ છીએ. સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ.